नमस्कार, भवंस कल्चरल सेंटर अंधेरी अने लेखिनी वती आप सौनु स्वागत करू छु। अने आप सौ जे आटली मोटी संख्या में आज उपस्थित छो ए ज दर्शावे छे कि गुजराती भाषा अने साहित्य प्रत्येनो प्रेम एकदम ज अकबंध छे। चौरस टीपू, रमतियाळ ढापणनी वातो, तो ए चौरस टीपू पुस्तकनुं लोकार्पण साहित्य संसदना प्रमुख श्री कनुभाई सूचकना वरद हस्ते थशे। ए पहला धीरूबेने हमणां તાજેતરમાં જ લખેલી સરસ્વતી વંદના નંદિતા ઠાકોર એના મધુર કંઠે રજૂ કરશે। ખૂબ સુંદર નંદિતા, આખો આજનો પ્રસંગ કાર્યક્રમ પવિત્ર થઈ ગયો। માનનીય શ્રી કનુભાઈ સૂચક એક માનીતા કવિ છે, સાહિત્ય સંસ્થાઓના સુચારુ સંચાલન માટે જાણીતા છે અને એમના પ્રોત્સાહનના સિંચનથી ઘણી નવી કલમો પાંગરી છે। તો એમને હું વિનંતી કરીશ કે આજે આ ધીરુબેનના પુસ્તક ચોરસ ટીપુનું લોકાર્પણ કરે। કિરણભાઈએ કરેલું અને ધીરુબેનનું લખેલું એ પુસ્તક લોકભોગ્ય તો હશે પણ વિશેષ પણ હશે, અને એ ખરેખર આજે સિદ્ધ થયું।
પાણીનો સ્વભાવ છે જે પાત્રમાં ઢાળો તે પાત્ર જેવું એનો આકાર થઈ શકે. આજે ધીરુબેનના પુસ્તકનું લોકાર્પણ મારા હસ્તે કરવાનું છે ત્યારે પાણીના ટીપામાં ભળી જવાનું સૌભાગ્ય મારું છે. સંગ્રહનું નામ ચોરસ ટીપું. ધીરુબેનની કલમમાં કૌવત તો છે એ તો વાંચો ત્યારે ખબર પડે, પણ એ કેવું સડસડાટ ને સીધું પાણીની જેમ ઢાળમાં પાણી પડે એટલી ઝડપથી એ એમની કલમ ચાલતી હોય છે. એમને પાછું વિષય વૈવિધ્ય, રંગદર્શિતા, વ્યંગ, કાવ્ય, અઢળક કામ કર્યું છે. એમની ઓળખનો મારી સાથેનો વ્યાપ એટલો વિશાળ છે કે મને એમ થાય છે કે બાકીનું બધું જ તમા શ્રોતાઓ અને દીપક સ્ક્વેર ઉપર મૂકી દઈએ. આભાર મિત્રો. હવે નામથી જ જેને માટે ઉત્સુકતા થાય છે એ જ વાર્તા ચોરસ ટીપુ, સ્ત્રી મંડળ સાંતાક્રુઝના પ્રમુખ અને સાહિત્ય પ્રેમી શ્રીમતી સોનલબેન વ્યાસ આપની સમક્ષ રજૂ કરશે. ચોરસ ટીપુ. ધનાધન આમ તો સારો છોકરો હતો, હસમુખો, કયાગ્રો ને પાછો હોશિયાર, પણ ખાટલે મોટી ખોળ એક જ કે એના મનમાં કોઈ ધૂન જાગે તો પાર પાડ્યા વગર જંપે જ નહીં. એક સવારે એને થયું, આ ગોળાકારની તો બહુ સખત દાદાગીરી છે, ચાંદો ગોળ, સૂરજ ગોળ, મમ્મીનો ચાંદલો ગોળ, બંગડી ગોળ, આખો દાડો રમાડ્યા કરે છે તે આડણી પણ ગોળ, ને એની ગરમ ગરમ ફૂલકા રોટલી એ ગોળ, ને રોટલો એ ગોળ. નિશાળમાં એ ભણ્યો હતો કે રેખા સીધી હોઈ શકે, પણ આકૃતિઓ તો ગોળ, ત્રિકોણ અને ચોરસ હોય તો આખો વખત આ જેમાં ને તેમાં ગોળ શા માટે? રમવાનું મેદાન ચોરસ હતું અને થોડાક ડુંગરા ત્રિકોણ હતા, પણ બાકી બધે ગોળાકારની જ બલિયારી. આવું તો ના જ હોવું જોઈએ એમ વિચારતો વિચારતો એ રસોડામાં ગયો અને પાણી પીવા માંડ્યો. એટલામાં એના પ્યાલાની ધારેથી જરાક પાણી સરક્યું અને નીચે પડ્યું. ધનાધને જોયું કે એ ટીપું પણ ગોળ જ હતું. ખલ્લાસ, ધનાધનભાઈની તો બત્તી ફાટી. ટીપાને ધમકાવા લાગ્યો. ત્રિકોણાકારમાં પડતા શું થતું હતું? ગોળ ગોળ ને ગોળ. અરે કોઈક વાર તો ચોરસ આકારમાં પડ. પાણીના ટીપાને બોલતા નહોતું આવડતું એટલે ધનાધન સામે જોઈ રહ્યું એટલે વધારે ચીડાયો. જોજે ને, એક ચોરસ ટીપું શોધી લાવીને ધારે માથે ન બેસાડું તો મારું નામ ધનાધન નહીં. હવે ટીપાને બોલતા ન આવડે, પણ ભીત પર ટાંગેલા મોટીબાના ફોટા પર બેઠેલી ચકલીને તો બોલતા આવડે. એણે તરત કહ્યું, ના રે ના ગપડી, દુનિયામાં કશે ચોરસ ટીપું હોય જ નહીં ને. કેમ ના હોય? પાણીનું નહીં તો દૂધનું, છાશનું, તેલનું, સાઈનું, દવાનું, કશાકનું તો ચોરસ ટીપું હશે જ. હું એને શોધી લાવીશ, જોઈશું હવે ત્યારની વાત ત્યારે, કહીને ચકલી તો ફર કરતી ઉડી ગઈ. ધનાધનને સખત ચીડ ચડી. એ તો તેને તે જ વખતે ઘરમાં કોઈને કયા વગર નીકળી પડ્યો. પછી બહુ ફર્યો, દરિયાના કાંઠે ને નદીને કિનારે, પહાડની ટોચે ને ખીણને તળિયે, આ દેશમાં ને પેલા દેશમાં ચાલ ચાલ કર્યા જ કરે, બધે શોધ્યા કરે, પણ ચોરસ ટીપું કશે જડે નહીં. હવે બીજું કોઈ હોય ને તો આટલેથી પાછું વળે, સોરી કહીને ઘરમાં બેસી જાય, પણ આ તો ભાઈ ધનાધન, એ તો ગમે તેમ કરીને ઠેઠમ ઠેઠ ઉત્તર ધ્રુવ લગી પહોંચી ગયો. ત્યાં તો બધું બરફનું રાજ્ય, જાત જાતના નાના મોટા બરફ અને જાત જાતના આકાશ. હાશ, અહીંયા કઈ પત્તો ખાશે? ધનાધન તો હોંશભેર બરફનો નાનો ટુકડો શોધવા લાગ્યો. કદાચ એ પીગળે ને નીચે ચોરસ આકારનું ટીપું પડે, પણ નસીબ બે ડગલા આગળનું આગળ, બરફ ઓગળે ને ટીપું નીચે પડે ને પાછું ગોળ આકારનું પડે. હવે શું કરવું? ધનાધને સફેદ નીચોને કહ્યું, માછલીઓને કહ્યું, પેંગ્વિનને કહ્યું, અરે કોઈક તો મને ચોરસ ટીપું શોધી આપો.
बहादुर छोकरा डरतो नहीं थाकतो नहीं आगळ ने आगळ वधे जा कोने खबर कदाच तने चौरस टीपू मळे पण खरू पण जोजे जागतो नहीं। अरे बापरे मोटा रीछे कयू ते भेगो धनाधन तो जागी ज गयो पथारी माथी निकले ते पहला एनी नजर नानकड़ी बेबीए पानी ढोळ्यु हतु एमा आंगळीओ फेरवती हती त्यां पड़ी एक बाजू गोठवाई ने मलकतु हतु चौरस टीपू। तो हवे लेखिनीना वरिष्ठ सभ्य अने प्राध्यापिका डॉक्टर भारतीबेन पंड्या ने विनंती करीश के एमने जे पसंद पड़ी थी ए वार्ता इकोल टुनटुन नो जमणो हाथ अपनी समक्ष रजू करशे। इकोल टुनटुन नो जमणो हाथ, इकोल टुनटुन नो जमणो हाथ, हाथ में बहु जोर हतु, एटलू जोर के रेलवे ना एंजीन ने पण उभू राखे, आखू ने आखू मकान आम थी तेम खसेड़ी नाखे, पण एनु बाकी नु शरीर आपड़ा जेवो कई खास दम न मळे। हवे इकोल टुनटुन बहु भलो हतो, एटले कोई पण माणस आवीने कहे के इकोल टुनटुन तमारो हाथ आपो ने, अमारा बावळना झाडने खेंची काढवा छे। इकोल टुनटुन तमारो जमणो हाथ आपो ने, अमारे कूवो खोदवो छे। तो इकोल टुनटुन तरत पोतानो हाथ आपे अने हळवेकथी कहे, पण काम पते ने एटले पाछा आपी जजो हो, हाथ पाछो ना आवे त्यां लगी इकोल टुनटुन एक हाथवाळा माणसनी जेम ज जीवे। आसपासना लोकोने पोताना मस्त मोटा काम आ रीते घड़ीवारमां पतावी देता हता। ए जोईने बीजा गामना, बीजा शहेरना अने बीजा प्रदेशना लोकोने बहु नवाई लागती हती। ए बधाए तपास करीने इकोल टुनटुनना जमणा हाथनी वात जाणी अने एमना मोटा राजाने कही आव्या। हवे राजाने लाग्यो लोभ, ए जो इकोल टुनटुनो हाथ लावीने पडखेना राज्य पर हुमलो करे तो जीती जाए અને એનું રાજ્ય મોટું થઈ જાય। એને પોતાના પ્રધાનને કહ્યું, જાઓ જઈને ઇકોલ ટુનટુનનો જમણો હાથ લઈ આવો। પ્રધાને જઈને કહ્યું, ઇકોલ ટુનટુન રાજા સાહેબને તમારો જમણો હાથ જોઈએ છે। રાજાને શું કરવા, લડાઈ કરવા? ઇકોલ ટુનટુન વચ્ચે વિચારમાં પડી ગયો અને પછી એને ડોકું ધુણાવીને ના કહ્યું, ના હું રાજાને મારો હાથ નહીં આપું। કેમ? મારી મરજી, પણ તમે તો ઘણા લોકોને તમારો હાથ આપો છો। હા આપું છું, તો રાજાને કેમ ન આપો? કહ્યું ને, મારી મરજી। આનું પરિણામ સારું નહીં આવે, કઈ વાંધો નહીં। ઓહો એમ, હા એમ, વારું જોઈ લઈશું કે વો તમારો જમણો હાથ નથી આપતા તે। રાજા ચીડાશે, તમારું આવી બનશે। ત્યારની વાત ત્યારે કહીને ઇકોલ ટુનટુને તો ઠંડુ પાણી પાઈને પ્રધાનને વિદાય કર્યા। પ્રધાને જઈને રાજાને વાત કરી, રાજાને ગુસ્સો આવ્યો, એણે એક મોટું લશ્કર લઈ ઇકોલ ટુનટુને હરાવવા ને પકડવા અને એનો હાથ લઈ આવવા આવ્યો। આ બાજુ ઇકોલ ટુનટુન એકલો, પણ એનો હાથ એટલે એવું જબરું જોર કે આખું ને આખું લશ્કર ઉપાડીને ડુંગરની ટોચે મૂકી દે। લડજો હવે એકલા એકલા હવા જોડે કે ત્યાં ઉગેલા ઝાડ જોડે। હવે થઈ મજા, ઉપર તો ન મળે ખાવાનું કે ન મળે પીવાનું, તંબુ પણ નહીં ને દીવાબત્તી પણ નહીં। રાજાને તો ઘણા હુકમ ચલાવવા હોય, પણ તળેટીમાં ઉભો ઉભો રાડો નાખે તો ટોચ ઉપર ઉભો કોણ સાંભળે? ભૂતો ભાઈ, રાજા અને પ્રધાન બંને એકબીજા સામે જોઈ રહ્યા। રાજાએ કહ્યું, પ્રધાનજી આ મગજના ફરેલાને મારી પાસે હાજર કરો। પ્રધારે ખોખારો ખાઈને કહ્યું, મહારાજ આપણે જેની પાસે જઈએ તો કેવું? રાજા સમજી ગયો, પણ પોતાનો રોફ જાળવીને કહ્યું, તમારી વિનંતી મંજૂર છે પ્રધાનજી। પછી બંને જણ ઉપડ્યા ઇકોલ ટુનટુન પાસે, એ બેઠો બેઠો ચણા ખાતો હતો। એમણે રાજાને જોઈને ચણાની વાટકી બાજુમાં મૂકી દીધી અને હાથ જોડીને કહ્યું, બોલો રાજાજી કેમ વધાર્યા છો? મારે તારો જમણો હાથ જોઈએ છે। શા માટે? મારે પડોશના રાજા સાથે યુદ્ધ કરવું છે। શા માટે? મારે એનો દેશ જીતી લેવો છે। શા માટે? મારું રાજ્ય મોટું કરવું છે। શા માટે? બસ
મારી મરજી, તો હું મારો હાથ નહીં આપું, એ મારી મરજી. રાજા તો રાતો પીળો થઈ ગયો, પણ સાથે પ્રધાન હતો એટલે પ્રધાને ઈશારાથી સમજાવ્યું કે હઠ કરવામાં કંઈ માલ નથી. અને એણે જ ઇકોલ ટુનટુનને નમ્રતાથી કહ્યું, ભાઈ તું રાજા સાહેબને કેમ ના પાડે છે? મારો હાથ નિર્દોષ માણસોને મારવા માટે નથી, એમના લોહીથી મારો હાથ ખરડાય એ મને ન ગમે. વળી રાજાને ખોટી ટેવ પડે, એના કરતાં પહેલેથી જ ના પાડી દેવી શું ખોટી? પ્રધાને રાજા સામે જોયું, રાજાએ પ્રધાન સામે જોયું, ને બંને જણા ચાલતા થઈ ગયા. ઇકોલ ટુનટુન શાંતિથી ચણા ખાવા માંડ્યો. પછી એને યાદ આવ્યું કે લશ્કર તો બાપડું ઉપર જ રહી ગયું, એટલે એણે એના જમણા હાથેથી નીચે ઉતારી લીધો. વિમોચિત પુસ્તક ચોરસ ટીપુનો રસાસ્વાદ કરાવનાર શ્રી દીપકભાઈ દોશીને કોણ નથી ઓળખતું, જે નવનીત સમર્પણ સામયિકને ગુજરાત સરકારે 1994માં શ્રેષ્ઠ સામયિકનું પારિતોષિક આપ્યું હતું, તેની છેલ્લા 30 વર્ષથી સંપાદક તરીકે મમતાપૂર્ણ એકનિષ્ઠ સાહિત્ય પ્રીતિથી માવજત કરનાર દીપકભાઈ દોશીનો વાચકો જેટલો પણ આભાર માને એટલો ઓછો છે. સાહિત્યની સાથે દીર્ઘ સમયથી જોડાયેલા વિદ્વાનને હવે ચોરસ ટીપુ વિશેનું તેમનું મંતવ્ય જણાવવા વિનંતી કરું છું. સરસ્વતીની વીણા સમા ધીરુબેન, એનું કારણ એ તમે જોયું કે 2 મિનિટમાં કર્યું એટલે કઈ વેઠ નથી ઉતારી. કાવ્યનો એક એક શબ્દ આપણા હૃદય સુધી પહોંચતો હતો. અને આ તો માત્ર એક સર્જનની વાત થઈ, એવા અનેક સર્જનની વાત આપણે હવે પછી કરશું. તો આપ સૌ મિત્રો અને સ્વજનો, ચોરસ ટીપુની વાત એટલા માટે અગત્યની છે આજના યુગમાં કે આપણે બધા એટલા બધા મેચ્યોર થઈ ગયા છીએ કે મેચ્યોરિટી આપણા પર હાવી થઈ ગઈ છે, અને એ મેચ્યોરિટીના ભાર તળે આપણે દબાયેલા છીએ, એનો અણસારો પણ આપણને નથી આવતો જ્યાં સુધી ધીરુબેન જેવા આપણને ચોરસ ટીપુ ના આપે. ધીરુબેને એટલું બધું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય આપ્યું છે અને માતબરની સાથે ગુણવત્તાસભર પણ. સર્જનશીલતામાં આપણે ત્યાં એવી એક ખોટી માન્યતા છે કે બહુ આલંકારિક શબ્દો આવવા જોઈએ ને કંઈક કોઈકને ન સમજાય એવું કંઈક આપણે લખી નાખવાનું ને. ધીરુબેન ક્યારેય એવું નથી કરતા. એવું ખરું કે એટલી સરળતાથી સરળ વસ્તુ લખે કે એની પાછળનો ગૂઢાર્થ કદાચ આપણે ન પામી શકીએ, એ આપણી ત્રુટિ હોય. પણ ધીરુબેન ક્યારેય કોઈની 1 મિનિટ પણ વેસ્ટ ન કરે. બીજી વાત એક મારે કહેવી છે કે ધીરુબેનનો સંદર્ભ જે રીતે એમણે સર્જન કર્યું છે એની નોંધ ખરેખર ગુજરાતી ભાષાએ લેવાની બાકી છે. પુરુષ પ્રધાનતા પણ એનું એક કારણ હોઈ શકે, ધીરુબેનની સરળતા પણ એક એનું કારણ હોઈ શકે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ધીરુબેન, તમે જુઓ કે આજનું આયોજન કેટલું સરસ થયું છે, આ બધું ધીરુબેન પાછળથી સંચાલન કરે અને કોઈ ભાર વગર કરે. એમ કાલ સાંજ સુધી મારી સાથે એવી રીતે વાત કરે જાણે કંઈ થવાનું જ નથી. એમ મને તો પહેલેથી ટેન્શન થઈ જાય કે આ શું છે, આટલું બધું લોકો આવશે, શું કરશું, કાંઈ ભાર નહીં. એટલે સૌથી મોટી વાત જો ધીરુબેનની હોય તો એ પોતાના સર્જનને ખૂબ એન્જોય કરે છે. સર્જન કરતા હોય એને પોતે જ્યારે માણસ એન્જોય કરે ને ત્યારે એને કોઈ દંભ કરવાની જરૂર નથી પડતી, ન તો ભાષા સાથે ન તો અભિવ્યક્તિ સાથે. અને આવું નિર્દંભ જો સાહિત્ય આપણને જોતું હોય તો આપણે ધીરુબેન પાસે જઈ શકીએ. સીધા જ આપણે આના પર વાર્તાઓ પર આવીએ. 2 વાર્તાઓ તમે જોઈ કે ચોરસ ટીપુ અને જમણો હાથ, ઇકોલ ટુનટુનનો જમણો હાથ. એમાં એક ચોરસ ટીપાની સંદર્ભમાં એવું પણ લખ્યું છે કે કલેક્શન ઓફ ક્રેઝી સ્ટોરીઝ. 50 વાર્તાઓમાંથી પસાર થતા લાગે કે એમાં ક્રેઝીપણું ક્યાંક છે, પણ એ ક્રેઝીપણું વાગે એવું નથી, કારણ કે એ ડાપણમાંથી ઉગેલું ક્રેઝીપણું છે. અને એ ડાપણની ધારા મેં કહું એમ સરસ્વતીની વીણામાંથી જ આવી શકે, કારણ કે અંદરથી ઊંડા અધ્યાત્મમાં જીવનારા છે. અને ધીરુબેનને મારે કહેવું છે કે ધીરુબેન તમે તમારા સર્જનથી જ અમર છો. 2 સરસ વાર્તાઓ છે ને તમે સાંભળી જ છે કે એના વિશે વાત કરીશ તો મને એમ લાગશે કે આ ડબલ થઈ રહ્યું છે.
એટલે એ બે વાર્તાઓને આપણે બાજુ પર મૂકીને થોડીક વાત કરું. એક ભૂલું પડેલું કિરણ છે, એ સવારના સૂરજનો રથ આવે છે એમાંથી એક નાનું અમથું કિરણ પૃથ્વી પર રહી જાય છે અને સાંજ પડી જાય છે અને પેલું તો નાનું છે એટલે આમ પોતાના ઉત્સાહમાં બધું જોયા કરે છે અને અચાનક એવું થાય છે કે સૂરજ દાદા તો ઢળી જાય અને પેલું જે નાનું કિરણ છે એ આમ આજુબાજુ શોધે, ખરે આ શું થયું, બૂમ પાડે પણ સુરત દાદા તો ઢળી ગયા છે, હવે કરવું શું. એટલે પેલું નાનું કિરણ છે એ જંગલમાં અટવાયું છે, અચાનક એને આજુબાજુ અંધારું દેખાય છે અને એ કહે છે કે આ તમે કોણ છો. ધ્રુજે છે બચારું, પછી કહે છે કે તો સામેથી અવાજ આવે છે અંધકાર છું. આ અંધકાર વળી કોણ હશે, સૂરજના કિરણને તો ખબર જ ન હોય કે અંધકાર કોણ છે. અને આ કિરણ આખરે એવું થાય છે કે થાકી જાય છે, પોતે વિખૂટું પડી ગયું છે એટલે રડે છે. એ રડતા રડતા એના આંસુનું એક નાનું સરોવર બને છે અને સરોવરની તળિયે જઈને એ સૂઈ જાય છે. કેટલું કલ્પના તો જુઓ, અને એ સરોવરને તળિયે સૂઈ જાય છે. બીજે દિવસે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આ જે એના કિરણો છે ચારે તરફ પ્રસરી જાય છે કે પેલું નાનું કિરણનું શું થયું. એટલે બધા ચારે તરફ શોધતા શોધતા એ સરોવરમાં જાય છે અને એને ઉઠાડે છે કે ભાઈ ઉઠ, અરે આ અચ્છા આ તો પેલું અંધારું હતું એ ક્યાં ગયું. તો કે અંધકાર, એ વળી કેવો અંધકાર. બે વાત છે કે આ વાર્તા તમે આમ જુઓ તો બાળ વાર્તા જેવી લાગે, પણ આ ખરેખર બાળ વાર્તા નથી. આ જીવનના જે આપણા સંદર્ભો છે એને બહુ ઉપર છલ્લી રીતે કહી દઈ જાય છે, પણ અંદર એનો જે વહેણ છે એ બહુ આપણને સતત એક વસ્તુ કહે છે કે આ પ્રકાશનું કિરણ, આ પ્રકાશનું નાનું એવું કિરણ આપણે તો પોતે તો નથી ને. એમણે કેટલી અદ્ભુત રીતે વાત કરી છે. અને હું એ કહેવા માગું છું કે ધીરુબેનનું અધ્યાત્મ જે છે એ જીવાતું અધ્યાત્મ છે. એ જીવાતા અધ્યાત્મની આ વાર્તાઓ કહી શકાય. આ વાર્તાઓના સંદર્ભો બહુ બધા છે. ધીરુબેનનું જે સત્વ છે એ આવી જાય છે, પણ ધીરુબેને જે કર્યું છે યોગ્ય કર્યું છે અને આજના સંદર્ભે મને એમના વિશે બે શબ્દ કહેવાનો જે મોકો આપ્યો એના માટે ધીરુબેન અને આપ સૌનો આભાર. સાહિત્ય સંસદ સાંતાક્રુઝના ઉપપ્રમુખ, જાણીતા નવલકથાકાર અને વૈજ્ઞાનિક ડોક્ટર પ્રકાશભાઈ ત્રિવેદીએ અમેરિકા અને ભારતના જીવનને સાંકળતી અનેક સુંદર કૃતિઓ આપણને આપી છે, તો એમને હું વિનંતી કરું છું કે ગ્લેન્ટની બે શિષ્યો વાર્તા આપની સમક્ષ રજૂ કરે. ગ્લેન્ટની બે શિષ્યો, ગ્લેન્ટ નામના એક જુવાનિયાએ આટલું વાંચ્યું એટલે મેં કહ્યું ગ્લેન્ટ એટલે શું છે, આવું કોઈ દિવસ નામ સાંભળ્યું નથી. ગ્લિન્ટ તો તમે જાણો છો શબ્દ, અંગ્રેજી શબ્દ છે એટલે આંખની ચમક, કોઈ બી ચમક હોય ને તે એવો ચમક આંખમાં જેની છે એવો જુવાનીઓ એટલે ગ્લેન્ટ. ગ્લેન્ટ નામના એક જુવાનિયાએ વિજ્ઞાનના ઘણા પ્રયોગો કરીને અંધારું ને અજવાળું બનાવ્યું, પછી તે અલગ અલગ શીશીમાં ભર્યું અને એ દુનિયાની સફરે ઉપડ્યો. એનો વિચાર એવો હતો કે આફ્રિકાના ગાઢ જંગલોમાં હું થોડું અજવાળું વેચીશ અને સહારાના રણમાં અંધારાના બે ટીપા વેચીશ એટલે ત્યાંના લોકો ખૂબ રાજી થઈ જશે અને મને વધાવી લેશે. ગ્લેન્ટ તો ચાલ્યો ને ચાલ્યો ને ચાલ્યો, રસ્તામાં એક કોલસાની ખાણ આવી એટલે એણે અંદર ડોક્યું કર્યું. ઘોર અંધારું, અંદર કોઈ ખોદનારા જ દેખાય નહીં. એને ત્યાં કામ કરનારા ખાણિયાઓની દયા આવી અને એણે એક ટીપું અજવાળું અંદર નાખ્યું. વાહ, આખી ખાણ તો ઝગમગાટ. અંદરના મજૂરો ખુશ થઈ ગયા. ક્લાયન્ટે વધારે રોકાયા વગર ત્યાંથી ચાલતો થઈ ગયો. પછી એ ગયો સહારાના રણમાં. ત્યાં ધગધગતી રેતી ને તાપ તો તાપ, બાપ રે બાપ, આંખો બળી જાય ને માથું ફાટી જાય. એટલે ગ્લેન્ટે ત્યાં બે ટીપા અંધારું નાખ્યું. તરત બધો આકરો પ્રકાશ ઉલવાઈ ગયો અને થોડી વારમાં તો જ્યાં ટીપા પડ્યા ત્યાં અંધકારનું એક ઝાડ ઉગી નીકળ્યું. એની છાયામાં છાંયડામાં ઠંડક લાગી એટલે ગ્લેન્ટ થોડી વાર ત્યાં બેઠો. પાસે ઉભેલી ખજૂરીના નીચે પડેલા બે ચાર ફળ ખાધા, ફરી પાછો ચાલવા માંડ્યો.
ને કઈ વિચાર આવતા પાછો વળીને અંધકારના ઝાડ નીચે ઊભા રહીને પોતાની શીશી પાછી બરાબર ભરી દીધી. ચાલતો ચાલતો એ પછી આફ્રિકાના ગનઘોર જંગલમાં પહોંચ્યો. ત્યાં એટલા બધા ઝાડ કે સૂરજનો તડકો કોઈ દિવસ અંદર પેસી જ ન શકે. અજગર ને સાપ ત્યાં મોજથી ફરે ને ફૂંફાડા મારે. કાળા ડુંગર જેવા હાથીઓ પણ ટોળા બંધ. ગ્લેન્ડને થોડી બીક લાગી, પણ એણે એક ટીપું અજવાળું નાખ્યું એટલે બધે પ્રકાશ ફેલાઈ ગયો. ત્યાં રહેતા લોકોનો રાજા આવીને કહેવા લાગ્યો, આ ધોળું ધોળું શું છે? અમે આગ સળગાવીએ તે તો લાલ હોય છે, તો આ ધોળી આગ ક્યાંથી લાવ્યા? ગ્લેન્ડે કહ્યું, આ આગ નથી, અજવાળું છે. તમારે જોઈતું હોય તો મને બે હાથી આપો, એક પર હું બેસીશ ને બીજા પર તમે આપેલું સોનું મૂકીશ. રાજા હસી પડ્યો, એ જારે જા, એમ કે સોનું મળે તારે ફરવા હાથી જોઈતો હોય તો એક લઈ જા અને બીજી થોડી સફેદ આગ આપતો જા. ઠીક, કે ગ્લેન્ડ એક મજાના હાથી પર બેસી ગયો ને ઝાડના પાંદડાનો પડીયો બનાવી એમાં થોડું અજવાળું રેડીને રાજાને આપ્યું. હાથી પર બેસવાની અને મજા આવી ને ત્યાં ઝાડ પર ઉગેલા ફળ હાથીથી તોડીને એણે ખાધા. પછી એક બહુ મોટા શહેરમાં એ ગયો. ત્યાં કોઈને અંધારાની ખબર જ નહીં. દિવસે તડકો ને રાત્રે મોટી મોટી લાઇટો, આંખો અંજાઈ જાય એવું અજવાળું. અંધકારની મજા કેવી હોય કોઈને ખબર જ નહીં. એ તમે તારા જોયા છે? એણે એક રસ્તે ચાલતા માણસને પૂછ્યું. તારા તારા કેવા હોય? એણે માથું ખંજવાળ્યું. ઓ તારી, ગ્લેન્ડ તો આગળ ચાલ્યો. એણે ઘણા માણસોને એનું એ પૂછ્યું, પણ કોઈએ તારા જોયા જ નહોતા, કારણ કે શહેરની મોટી મોટી લાઇટોને લીધે ત્યાં અંધારું થતું જ નહોતું. અંધારા વગર તારા કેવી રીતે દેખાય? ગ્લેન્ડને દયા આવી. એણે અંધકારની શીશીમાંથી ઘણા ટીપા નાખ્યા ને ચાલતો થઈ ગયો. ત્યાંના લોકોએ તારા જોયા, ચાંદો જોયો અને ખુશ ખુશ થઈ ગયા. એ બધા ગ્લેન્ડની પાછળ દોડ્યા, પણ ત્યાં લગી તો ગ્લેન્ડ ઘણો દૂર નીકળી ગયો હતો. એને વિચાર આવ્યો કે ખરું જોતા અજવાળા કરતાં અંધારાની લોકોને વધારે જરૂર છે, માટે ચાલ પાછો જઈને ખૂબ અંધારું બતાવું. હજુ તો વિચાર પૂરો થાય તે પહેલાં એણે બે લશ્કરને સામસામા લડતા જોયા. અરર, આવી મારામારી શા માટે? ગ્લેન્ડને આ ન ગમ્યું એટલે એણે અંધકારની શીશી જ ત્યાં ઠાલવી દીધી. લોકો લડતા મટી ગયા. કોને મારે છે તે દેખાય જ નહીં, તો લડવાનું કેવી રીતે ફાવે? પાછા ફરતા રાત પડી ગઈ એટલે રસ્તો દેખાતો બંધ થઈ ગયો. બિચારો ગ્લેન્ડ અજવાળાનું એક એક ટીપો નાખતો જાય ને ચાલતો જાય. એમ કરતા કરતા તે આખરે પોતાને ઘેર પહોંચ્યો. બંને ખાલી શીશીઓ ફરીથી ભરવા માટે પોતાની પ્રયોગશાળામાં બેસી ગયો. અંધારાને અજવાળાની સાથે આવો પ્રયોગ ધીરુબેન જ કરી શકે, એમની પ્રયોગશાળા અદ્ભુત છે. હવે કશ્તિકા ખામોશ સફર હે પુસ્તકના લેખિકા, સાહિત્ય સંસદ સાંતાક્રુઝના મંત્રી અને લેખિનીના સક્રિય કાર્યકર જાગૃતિબેન ફળિયાને વિનંતી કરીશ, કાળી ડાબડીઓ જે આજે બધા જ લઈને આવ્યા હશે એની વાર્તા કહેશે. નમસ્તે ધીરુબેન અને દીપકભાઈ સ્ક્વેર, આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અને લેખિનીનો આભાર માનું છું આ ગૌરવ અંતિમ ક્ષણ મને આપવા માટે. અને રજૂ કરું છું કાળી દાબડીઓ. કિંતુને એના કાકા બહુ જ ગમતા હતા, પણ આ વખતે એવું થયું કે આવ્યા ત્યારે ઘરના બધા માણસો માટે કાળી કાળી દાબડીઓ લેતા આવ્યા. એ દાબડીઓમાં કોણ જાણે એવું શું થયું હતું કે બધા એની અંદર જોયા જ કરે, અને એને કશુંક વાગ્યું હોય ને તે મટાડવા આંગળીઓથી પંપાળ્યા જ કરે. અચ્છા ભાઈ, એનો પણ વાંધો નહીં, ભલે પંપાળે, પણ જમ્યા પછી બધા મોટી બેઠકમાં ભેગા થઈને બેસે પણ જાણે નર્યા પૂતળા, કોઈ કોઈની સામે જુએ નહીં, કોઈની સાથે વાત ન કરે, હસે નહીં, મલકે નહીં, વઢે નહીં, આંખો ના કાઢે, જાણે ત્યાં બીજું કોઈ હોય જ નહીં. કિંતુને આ ના ગમે. એક વખત એણે એમાં ડોક્યું કરવાનો પ્રયત્ન કરી જોયેલો, પણ કોઈએ એને કોઠું ના આપ્યું. આખરે એ બિચારો બહાર ઓટલા પરના હિંચકા પર જઈને બેઠો અને વિચારવા લાગ્યો કે આ કાળી દાબડીઓમાં એવું તે શું થયું હશે કે બધા આમ મૂંગા મંતર થઈ ગયા છે,
પાછું કોઈ કોઈ વાર એવું થતું કે દાબડી હેઠે મૂકી કોઈ આઘું પાછું થાય ત્યારે એ દાબડી મારથી ઘંટડીઓ વાગે અને બધા દોડતા દોડતા હાજર થઈ જાય. પછી એ એકલો એકલો નિશાળની કવિતા ગોખતો હતો. એટલામાં કાકા આવ્યા અને બોલાવ્યો, કેમ છે કિંતુ? એણે કહ્યું, નથી મજામાં. કેમ, તમે આવી કેવી દાબડીઓ લઈ આવ્યા છો કાકા? આખું ઘર ખોવાઈ ગયું છે. મને લાગે છે કે હું પણ ખોવાઈ જઈશ. મને જરાય ગમતું નથી. કાકા તમે આ શું કર્યું? કાકાએ એની સાથે હિંચકા પર બેસીને એનો બરડો થાબડતા કહ્યું, અરે કિંતુ બેટા, મારી જોડે રિસાયો છે. તું ચાલ, તને પણ એવી જાદુઈ દાબડી લાવી આપીશ. બસ મને નથી જોઈતી. એવું ના ચાલે, એ તો પાસે રાખવી જ પડે. એનાથી તો એટલી મજા આવે, ના પૂછો વાત. ખરેખર? હાસ તો. મારી પાસે એવી દાબડી હોય તો હું પણ પપ્પા, મમ્મી, કાકા, કાકી, ભાઈ, ભાભી બધા જેવો મૂંગો મંતર થઈ જાઉં. હા કદાચ. તો મારે એ કાળી દાબડી નથી જોઈતી. અરે કિંતુ, એનાથી તો તારા અમેરિકા, ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયાના સગાવાલા જોડે વાત તો થાય અને એમના મોઢા પણ દેખાય. હું જાતે અહીં હાજર છું પણ મારું મોઢું તો કોઈ જોતું નથી. મારી જોડે કોઈ વાત કરતું નથી. નથી જોઈતી મને તમારી કાળી દાબડી. અરે રે, મારો કિંતુ દીકરો રિસાઈ ગયો. ચાલ, તારે માટે એવી દાબડી નહીં લાવું. બસ હવે હસ જોઈએ. પછી કિંતુ હસ્યો અને એણે ને કાકાએ બહુ હિંચકા ખાધા અને વાતો કરી. કિંતુ કાળી દાબડીની વાત જ ભૂલી ગયો. પણ રાતે એ મમ્મી પાસે લેસન કરવા બેઠો ત્યારે મમ્મીએ પાછી એ દાબડી કાઢી ને એમાં પટાપટ આંગળીઓ ફેરવી ને ઝટાઝટ લેસન પતાવી દીધું. કિંતુ તો જોતો જ રહી ગયો. ભાભી દાબડીઓમાંથી સિનેમા જુએ, બેન એમાંથી ગીતો સાંભળે, પપ્પા એમની ઓફિસનું કામ કરે, ભાઈ એમાંથી ચિત્રો જુએ અને હદની હદ તો એ કે નાનકડો કિશોર એમાંથી ગેમ રમે. ખૂણામાં પડેલા મોટા ટીવી સામે કોઈ જુએ નહીં. કિંતુને એની બિચારાની બહુ દયા આવી. એની પાસે જઈ એને થાબડીને બોલ્યો, કંઈ નહીં, આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. કેટલી સરસ વાર્તા. ધીરુબેન પટેલના સાહિત્ય વિશે શ્રી દીપકભાઈ મહેતા એમની લાક્ષણિક ચોકસાઈથી ઘણું લખ્યું છે. તેથી આજે એમને જ ધીરુબેનની શબ્દ સૃષ્ટિ વિશે બોલવાનું આમંત્રણ આપતા હું આનંદ અનુભવું છું. દીપકભાઈને 2014માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જીવનગૌરવ પુરસ્કાર અને 2015માં પ્રાધ્યાપક અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આવા બહુશ્રુત વિદ્વાન આજે આ મંચ પર બિરાજમાન છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. હવે એમને હું વક્તવ્ય આપવા વિનંતી કરું છું. પ્રિય મુરબ્બી ધીરુબેન, મુરબ્બીઓ અને મિત્રો, આજના આ કાર્યક્રમમાં બોલવાને માટે જ્યારે પ્રીતિબેને કહ્યું ત્યારે પ્રીતિપૂર્વક એમણે એ પણ ચેતવણી આપેલી કે તમારે ધીરુબેન વિશે બોલવાનું છે પણ 15 મિનિટ કરતાં વધારે નહીં. એટલે પછી જે કંઈ વાત કરતાં આવડે એમ હતું એ લખી લેવી અને લખેલી વાત રજૂ કરવી એ વધારે સલામત અને ડાપણભર્યો રસ્તો છે એમ લાગ્યું. એટલે થોડુંક લખ્યું છે એ આપની સમક્ષ રજૂ કરું છું. 1933ના મે મહિનાની 29મીનો દિવસ એટલે શબ્દની સૃષ્ટિમાં ધીરુબેનના વિધિવત પ્રવેશનો દિવસ. અભ્યાસી સાહિત્યના, અધ્યાપક સાહિત્યના એટલે વિવેચન લખવા તરફ કલમ વળે એ સ્વાભાવિક. શબ્દસૃષ્ટિના વિધાયક તરીકે ધીરુબેન અનપ્રેડિક્ટેબલ રહ્યા છે. મુનશી પાસેથી કાવ્ય સંગ્રહની આશા ન રાખી શકાય. ઉમાશંકર ગઝલ સંગ્રહ પ્રગટ ન કરે. તારક મહેતા વિવેચન લેખો ન લખે. આવા વિધાન સહેલાઈથી કરી શકાય. પણ ધીરુબેન અમુક લખશે કે અમુક નહીં લખે એવું વિધાન કરવામાં પૂરેપૂરું જોખમ.
कारण ए बीजा ने पूछी ने नहीं पण पोतानी जातने पूछी ने लखनारा लेखक छे। धीरुबेन अनप्रेडिक्टेबल छे कारण ए बीजा कोई थी तो नथी ज बंधाता पण पोते अगाउ जे लख्यू तेनाथी पण बंधाई रहता नथी। आथी तेमनो शब्द सदा बहार रह्यो छे। दिल्लीनी साहित्य अकादमी नो पुरस्कार मळ्यो त्यारे लीधेली एक मुलाकात में धीरुबेन ने पूछ्यु हतुं, तमारो उछेर एक गांधीवादी कुटुंबमां थयो, आजे पण तमे खादी ज पहेरो छो, पण लेखक तरीके तमने गांधीवादी नो लेबल लगाड़ी शकाय एम नथी, आनुं कारण शुं? त्यारे जवाबमां तेमणे कहेलुं, हुं गांधीजीने चाहूं छुं कारण गांधीजी गांधीवादी नहोता। हकीकतमां धीरुबेने पोतानी जात पर कोई प्रकारना लेबल लागवा दीधा नथी, एटले जीवन अने साहित्य बन्नेनी बाबतमां तेओ ओपन रहे छे। धीरुबेन ओपन रही शक्या छे कारण बीजाने शुं लागशे, बीजा शुं कहेशे एनी परवा धीरुबेने करी नथी। पहला बे पुस्तक वार्ता संग्रह अधूरो कौल अने नाट्य संग्रह पहेलू इनाम 1955 प्रगट थया, त्यारे धीरुबेननी उमर 29 वर्षनी बगड़े नवड़े। आजे उम्रना आंकड़ा अरस परस बदलाई गया छे। पण धीरुबेननी कलम हजी सतत चालती रही छे, ताजगी अने नजाकत गुमाव्या वगर। बालपणमां पुस्तकों वांचवा माटे धीरुबेन पासे एक नहीं, बे नहीं, त्रण त्रण मेल हता। हंसराज वाड़ीमांनुं मोटू वड़नु झाड़ ते पहला नंबर नो मेल, दक्षिण दिशाए आवेली घटादार आमली ते बीजा नंबर नो मेल, अने घरने अड़ीने आवेली नानी चिकुड़ी ते त्रीजा नंबर नो मेल। लेखक धीरुबेने तेमना वाचको माटे पण त्रण महलनु सर्जन कर्यु छे। दरेक महल त्रण त्रण माळनो, पहलो महल ते फिक्शन नो महल, तेना त्रण माळ ते नवलकथा, लघु नवल अने टूंकी वार्ता। बीजो महल ते ड्रामेटिक नो महल, तेना त्रण माळ ते त्रिअंकी नाटक, एकांकी अने रेडियो टेलिविजन फिल्म अने रंगभूमि माटे लखेली संहिता कहता स्क्रिप्ट नो। बाळको माटेना पुस्तकोनो त्रीजो महल, तेना त्रण माळ ते बाळको माटेना काव्यो, कथाओ अने नाटको। रोशनी थी जहता खंडमां जामेली महफिलमां बहारना अंधकारमांथी उड़ीने आवेलू पक्षी एक बारीमांथी प्रवेशी बीजी बारीएथी निकली जाए, एटला समयनी आ वात। धीरुबेननो शब्द ज नहीं, तेमनुं व्यक्तित्व पण आ पंखी जेवुं छे। पोतानी सर्जकतानी पांखो फैलावी आगळ निकली जाय छे, बहारना ज नहीं वाचकनी अंदरना अंधकार ने पण थोड़ो उजाववाने माटे। कोई पण सजगनो शब्द आटलू करी शके तो तेनाथी वधु रूडू बीजू शू होई शके। आप सौनो देखीनीनो अने मुरब्बी मित्र धीरुबेननो आभार। थैंक यू। नौशीलभाई मेहता केमिस्ट्री में पीएचडी करवा अमेरिका गया था, पण नाटक प्रत्येना एमना लगावने कारणे ए अभ्यास छोड़ीने रॉबर्ट पेट्रिकना न्यूयॉर्क खातेना थिएटर ग्रुप में जोड़ाया। तेओए पोतानुं थिएटर ग्रुप विकल्प शुरू कर्यो अने गुजराती हिंदी तथा अंग्रेजी में अनेक नाटकों कर्या। एमणे लखेला गुजराती नाटकोनो एक संग्रह लीला 2013 में प्रसिद्ध थयो हतो। एमणे धीरुबेननी आगंतुक नवलकथाने नाट्यरूप आप्युं हतुं અને આજે તેઓ આપણને નવલકથાનો એક અંશ અહીં રજૂ કરશે। દરેક ભાષામાં સારા લેખકો હોય છે, ઓછા હોય છે, હોય છે, બહુ જ ઓછા લેખકો ઉત્તમ હોય છે, અને એથી એ જૂજ લેખકો અસરકારક હોય છે। અ રાઇટર હુ ઇન્ફ્લુએન્સીસ હિઝ કન્ટેમ્પરરીઝ અને એના અનુસામયિકોને આઈ થિંક અસરકારક લેખક એ કહેવાય, અને ધીરુબેન ઇઝ વન ઓફ ધેમ। મારે આગંતુક નવલકથામાંથી 10 મિનિટ વાંચવાનું છે।
એટલે એમને જરાક આઈડિયા આપી દઉં કે ઈશાન સંન્યાસ લીધેલો, સંજોગો ઊભા થયા કે એને સંન્યાસ છોડવો પડ્યો, ઘેર આવ્યો, ભાઈઓ અકળાયા, ઈશાનને અકળામણનો અનુભવ થયો, એમની અકળામણનો અનુભવ થયો, એમાં કંઈ ફણગો ફૂટ્યો, એને કોઈ જૂના ઓળખીતા મળી ગયા, રજતભાઈ કરીને, એ રજતભાઈ માંદા હતા, ઈશાને પ્રાર્થના કરી, એમને થોડુંક સારું લાગ્યું. અહીં આ નવલકથા પહોંચી છે જ્યારે ઈશાન ધ નેસ્ટ નામના સ્કાયસ્ક્રેપરના પેન્ટહાઉસની અંદર બેઠો છે અને નોકર પ્રવેશે છે. દરરોજ જે નોકર ઈશાનના ઓરડામાં પાણીનો લોટો મૂકીને ચાલ્યો જતો હતો તે આજે જરા વાર ઊભો રહ્યો. કલ્યાણમસ્તુ, કલ્યાણમસ્તુ, ઈશાનના મનમાં હવાની લહેરીની જેમ એ શબ્દો નિરંતર ચાલ્યા કરતા હતા. કલ્યાણમસ્તુ, એ જ ધૂનમાં માયાળું સ્મિત કરીને એણે પૂછ્યું, કેમ નારાયણ, કંઈ કામ છે? ના બાપજી, નારાયણ તો ઓરડો સાફ કરવા આવે છે, એ હું તો છગન, હું બધાને નારાયણ કહું છું, નામ ન જાણું ત્યાં સુધી. બોલો છગનભાઈ, કંઈ કામ હતું? રજતભાઈને સારું થઈ ગયું, બહુ સારું થયું. હા, છગન મૂંઝાઈને ઊભો રહ્યો. ઈશાન પણ આગળ શી વાત આવે છે એને કિંચિત કુતૂહલથી રાહ જોવા લાગ્યો. આખરે છગને બારણા તરફ જોતા જોતા સહેજ બીકથી કહેવા માંડ્યું, શેઠ જાણે તો વડે બાપજી, પણ મારે બહુ દુઃખ છે. શેઠ તો બિચારા ભગવાનનું માણસ છે, તમારા જીવને ત્રાસ નહીં થાય એટલા સારું બધાને કહી મૂકેલું છું કે તમારી સાથે જાસ્તી વાત નહીં કરવાની, હું બી નહોતો જ કરવાનો, પણ હવે મને ત્રાસ એટલો છે ને. કોનો ત્રાસ? બીક બહુ લાગે, રાતે ઊંઘ નહીં આવે, રાતે ઊંઘ નહીં આવે તો સારું એમ થાય છે બાપજી. અરે ખોટું નથી કહેતો, રોજ રાત પડે ને સપનામાં સાપ આવે છે બાપજી, મોટો બધો કાળો ફેણ ચડાવીને ડોલ્યા કરે, ઓ કરડ્યો ઓ કરડ્યો એમ થાય ને, હું જાગી જાઉં, પસીનો છૂટી જાય છે બાપજી, રોજ રોજ જ એનો એ જ નાગ આવે છે. તમે કંઈક દયા કરો મારા પર, હું શું કરું, આમાં દોરો આપો, પાણી મંત્રી આપો, કંઈ બી કરો બાપજી, સાચું કહું છું, મેં કોઈ સાપ માર્યો નથી, મને તો નાનેથી સાપની બહુ બીક લાગે, તેમાં તો ખેતરા મૂકીને અહીં શહેરે આવ્યો છે તોય મારો ખેડો મૂકતો નથી, પથારીમાં પડતા જ ગભરામણ થાય છે, પણ ઊંઘ્યા વગર તો કેમ નું ચાલે, ને ઊંઘ આવે એટલી વાર, રોજે ને રોજે સામે ખડો થઈ જાય છે, આંખો કાઢીને મારી સામે જોયા કરે છે, હું મરી જવાનો બાપજી. મરવાના તો આપણે બધા છગનભાઈ, પણ તમારે સુખે ઊંઘાય નહીં એ ખોટું, કાંઈક ઈલાજ કરો બાપજી, તમારો પાઠ જિંદગીભર નહીં ભૂલું. છગને ઈશાનના પગ પકડી લીધા, ઈશાને પગ ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો, પણ છગન જળોની જેમ ચોંટ્યો હતો. આખરે એના માથે હાથ ફેરવીને ઊભો કર્યો, કહ્યું, બહુ નસીબદાર છો છગનભાઈ, રોજ નાગબાપા દર્શન દે છે તે જરૂર કંઈ સારું થવાનું. હે, હવે ડરતા નહીં, ફેણ સામે જોયા કરજો, વહેલા મોડા કનૈયાના દર્શન થશે, ફેણ ઉપર એ નાચતો હશે, ઘણા ભાગ્યશાળી છો તમે તો. એમ, પણ બાપજી બીક મટાડો ને. રાતે જમતા નહીં, તમને દૂધ મળે છે? જોઈએ એટલું, શેઠ બહુ સારા છે, તો દૂધ પીને સુઈ જજો, ઊંઘતા પહેલા 3 વાર શ્રીકૃષ્ણ શરણમમાં બોલજો, કાં તો નાગ નહીં આવે, અને આવશે તો માથે કાંજીને લઈને આવશે. તમે મારા ભગવાન બાપજી, મારો ને તમારો બધાનો ભગવાન ઉપરવાળો છગનભાઈ. બીજી એક વાત છે, બોલો. મેં તમને હેરાન કીધા તે શેઠ ના જાણે બાપજી, નહીં જાણે. રાજી થતો થતો છગન હાથ જોડીને જતો રહ્યો. ઈશાનને ચેન ન પડ્યો, ગમે તે કહીને છગનને સમજાવી તો દીધો, પણ એની અંધશ્રદ્ધાને ઉત્તેજન આપ્યું, બાપજી બનીને એને ઈલાજ બતાડ્યો, આ કંઈ સારું ન કર્યું. ખરું જોતા તો એને કોઈ મનોચિકિત્સક પાસે જવું જોઈએ, એ શોધી કાઢત કે આ નાગ શાનું પ્રતીક બનીને એને પીડે છે. છગનના મનની અંધારી ગલીકૂચીઓમાં ફરીને એ આ રોગનું મૂળ જાણી શકત અને યોગ્ય ઈલાજથી એને સ્વસ્થ બનાવત. પોતે તો જે સૂઝ્યું તે કહી દીધું, રાતે ન જમે તો અપચો ન થાય, અપચો ન થાય તો દુઃસ્વપ્ન ન આવે, અને કૃષ્ણમાં શ્રદ્ધા ચોટે તો નાગની બીક ન લાગે, સીધો હિસાબ. મનમાં ને મનમાં હસવું આવ્યું, આ બાપજી બનવું અઘરું નથી, લોકો જાત જાતની પીડા ભોગવતા હોય છે,
ડૂબતો માણસ ત્રણું ચાલે એમ જે કંઈ કહો તે સ્વીકારી લે, એક ભોળ પણ હોય છે, એક શ્રદ્ધા હોય છે, કર્મના ભોગમાંથી કોઈ પણ ઉપાય છૂટી જવાનો લોભ હોય છે, અને કોઈ પણ રીતે આદરપાત્ર બની ગયેલી વ્યક્તિઓ આ મનોવ્યાપારનો લાભ લઈ પોતાનું આસન જમાવી દે છે જનસમાજના માથા ઉપર, નર્કના દ્વારની પાસે, ખૂબ જ પાસે. પોતાને માથે શું આ જોખમ નહોતું તોડાતું? ઘર છોડ્યું શેને માટે? આશ્રમ છોડ્યો શેને માટે? આ વિશાળ સંસાર સમુદ્રમાં માત્ર એક ગુરુવચનને સહારે અનંતની શોધમાં નીકળ્યો છે તે આમ અધવચ્ચે ડૂબવા માટે? બાબા, બાપજી, સ્વામીજી, મહારાજ કાલે ઉઠીને કોઈ પોતાને ગુરુ પણ કહેવા માંડશે? ફ્રાન્સિસ તો ફાધર કહે છે જ, એના ફાધર હેરિસનું પ્રતિબિંબ બનતા શા માટે સંકોચ ન થયો? અંદરથી આ બધું ગમવા લાગ્યું છે કે શું? પુસ્તકને સ્પર્શ કરી હાથ જોડ્યા અને ઈશાન બહાર નીકળ્યો. ઈશાનને હવે ઇમારતની બહાર જવું છે. માર્ગમાં વિઘ્નો આવે છે, વિઘ્નો પતે છે ત્યારે છેવટે દ્વારપાળ પૂછે છે, કઈ તરફ જાઓ છો? ઈશાન કહે છે, નક્કી નથી. સાચે જ નક્કી નહોતું. ગાલીચાવાળી લિફ્ટમાંથી નીકળ્યા પછી કમ્પાઉન્ડમાં એકાદ લટાર મારીને દરવાજાની બહાર ગયા પછી જીવને સારું લાગ્યું. એક દિશા પકડીને ચાલવા માંડ્યો. હજી તો બપોર ઢળવાને વાર છે, તોય ચીસ પાડતા, ખીજાતા, અચિંતા અટકી જતા અને પાગલપણે દોડવા માંડતા વાહનોની કોઈ ખોટ નથી. આ વિશાળ રાજમાર્ગ પર ક્યારેક ધુમાડો દેખાય છે, ક્યારેક નથી દેખાતો, પણ શ્વાસમાં ભાર વર્તાય છે, કશીક દુર્ગંધ જે આસ્તે આસ્તે વાતાવરણનો એક ભાગ બની ગઈ છે. એકાંતથી ટેવાયેલા માણસને આ મેદનીનો પણ ભાર લાગે, ભલે કોઈ બોલાવે નહીં, સામે પણ ન જુએ, તે છતાં આટલા બધા લોકોનું એક જ જગ્યાએ હોવું પણ મનનો બોજ બની જાય છે. તેમ છતાં ધ નેસ્ટના સૌથી ઉપરના માળ કરતાં અહીં એક મોકળાશ વર્તાય છે. અહીં એ માત્ર એક માણસ છે, બીજા બધાના જેવો જ રસ્તા પર ચાલ્યો જતો માણસ. આ અનામીપણું પણ એક જાદુઈ અંછળા જેવું છે, એને ઓઢીને માણસ અદૃશ્ય બની જાય. કોઈની સામે જુએ નહીં, કોઈ એની પરવા ન કરે, કોઈ એની પાસે કશું માગે નહીં. ઈચ્છે તો ફક્ત એટલું જ કે એ આ જ ગતિએ, આ જ દિશામાં ચાલ્યા કરે, અટકીને કોઈને અવરોધ ન કરે. ખૂબ ચાલ્યા પછી બેસવાનું મન થયું. સમુદ્રને કિનારે બાંધેલી સિમેન્ટની પાળ પર ઈશાન બેસી ગયો. એનું મોં રસ્તા ભણી નહીં, દરિયા તરફ હતું. મોજા ખૂબ આગે આગે જતા હતા. કાળા ખરબચડા ખડક બેઠા બેઠા એમના પુનરાગમનની રાહ જોતા હતા. કદાચ એમને નાહવું હોય, કદાચ એ પછડાટનો માર ખાવો હોય. બધી વાતની આદત પડી જાય છે, નહીં તો સંસારીઓ શા માટે સંસારમાં પડ્યા રહે? ભારે સહનશીલ છે આ લોકો. એના એ સંજોગોમાં એનું એ દુઃખ વેઠ્યા કરે છે, છતાં જરી ટસથી મસ્ત થતા નથી. બરાબર આ ખડક જેવા છે એ બધા. અચાનક વચ્ચેથી ઈશાનને કોઈએ ટપાર્યો, વાહ ગુરુ, તો પછી તમે કેવા છો? હોડી બનીને નીકળી પડ્યા હતા, અહીં અધવચ્ચે ક્યાં અટકી પડ્યા છો? દીનતાનો એક અજબ ભાવ મનમાં વ્યાપ્યો. ઓમકારગીરી હંમેશા કહેતા, પહોંચ જાના, ચાહે કંઈ ભી હો, ચલતે રહેના, ગુરુનું એ વચન ભૂલાતું નથી, પણ માર્ગ ક્યાં છે? ઈશાનને આમ એકલો મૂકીને, ગુરુ મહારાજ ક્યાં ચાલી ગયા, કેમ ગયા, હવે એમના દર્શન ફરી ક્યારે નહીં થાય? સાગર સામે જોતા ઈશાનના નેત્રો ધીરે ધીરે વહેવા લાગ્યા, તે સાથે દુઃખની એક મીઠી લાગણીમાં ઈશાન પણ વહેવા લાગ્યો. બહુ સારું લાગે છે આમ ગુરુજીને યાદ કરી રોવું, પણ એમને તો આ ન ગમે. તેઓ જો અત્યારે પોતાને જુએ તો હસી પડે, કે દત્ત તેરે ઈશાન એ ક્યાં તમાશા લગાય, દેખ જરા ભીતર મુડકે તો દેખ, તેરા ગુરુ આસન લગાય વહીં બેઠાય, કંઈ આતા જાતા નહીં. ગુરુનું વચન કદી મિથ્યા હોય નહીં. આંખો લૂછીને ઈશાન દૂર ક્ષિતિજમાં ઢળતા સૂર્ય સામે જોઈ સાયમ સંધ્યાના મંત્ર મનમાં બોલવા લાગ્યો. સાગરના ખારા પાણી પરથી વહી આવતી હવામાં એક તાજગી હતી. એણે ચારે કોરથી લપેટી લઈને ઈશાનને સ્નાન કર્યા જેવો જ શુદ્ધ બનાવી દીધો.
થેન્ક યુ. નૌશિલભાઈ એટલું અદ્ભુત હૃદયસ્પર્શી પઠન કર્યું, રજૂઆત કરી કે એમ થાય છે કે આગંતુક આજે ફરીવાર વાંચવી જોઈએ. ધીરુબેને હાસ્યમાં પણ એટલું જ સરસ કામ કર્યું છે. એમની હાસ્ય નવલ પરદુખ ભંજન પેસ્તનજીમાંથી મીઠીબાઈ કોલેજના સોશિયોલોજીના પ્રાધ્યાપિકા ખેવના અને ગાયિકા અને કવયિત્રી નંદિતા ઠાકોર મારી સાથે એમાંથી એક અંશ વાંચશે. રતાન રતાન ગધેરા જેવો છે, ક્યાં મરી ગયો? હું કેથે નહીં મરી ગયેલો હેટ, હું તો આ તારી પથારી કરી લાગતો હતો. બોલની આજે કીફા હોવાનો, આ વરંડામાં કે મહિલીપા ઓડામાં? મૂર્ખા જેવો છે મૂર્ખા જેવો. અત્યારે કઈ સુવાની વાત કરસ? કેમ ઓવડેની તો મોડેથી તું હોવાનો તો ખરો જ કે નહીં? અરે નહીં રે નહીં, જરા બી નહીં સુવાનો. હું તો મારા વડવાઓના નામ રોશન કરસ, નેકીને ભલાઈના કામ કરસ. આય ફાની જિંદગાની દિન દુખિયાને વાસ્તે એના આંસુ લુછવામાં ગુજારસ. તો તું મરી જવાનો હેટ, લોક ખાધા વના જીવે પીધા વિના જીવે, પણ હુતા વના તો નીચ જીવે. હવે તારા જેવો બીજો હારો હેટ હવે મને કા મળવાનો? ને તારા આ બલાડાને પછી કોણ જોવાનું હતું? એ તો ખાધા પીધા વના નક્કી તારી પાછળ મળવાનું. મારું હારી નહીં તો એની એની હારું તો તું હુવાનું રાખ. બોલ કિફા કે ઈફા ક્યાં હુવાનો? હું શું કહેવા માંગું છ, મારા જોની સમજાવની બાબુલાલ. જો રતન, શેઠનો વિચાર એવો છે કે કંઈક સારા કામ કરીને એમના વડવાઓને એટલે કે આપણા મોટા શેઠને અજવાળામાં લાવવા જોઈએ. એ તો કહેવારના ગુજરી ગયેલા જ. એ તો ખરું, પણ એમનું નામ તો છે ને, એ નામને રોશનીમાં લાવવાનો આપણા શેઠનો વિચાર છે, સમજો. તે તો તું જતા જતા દરવાજે બત્તી કરતે જોજે ની મહેતાજી, મોટા હેઠના નામનું પાટિયું ઝૂલે છે, તેની ઉપર મોટો ફાનસ્તર ગોરો મૂકેલો છે ને, નકામની હેઠને હું ઇન્ચાર્જ કરતા હોતો. એને નીતો લાવ, એટલી બત્તી હું જ કરી લાખા, તું તારે ખાઈ પીને નિરાતે હુઈ જા હેઠ. આ રતન તારો કેવો બાદદોર બેઠેલો છે ને. અરે ખોડાઈજી ખોડાઈજી, આઈ ફાનસની રોશનીની વાત નથી રતન, બાપ દાદાનું નામ રોશન કરવાનું છે. આપણી કરણીથી આપણી બડુરીથી ભલાઈથી લોકોની સામે રોશન કરવાનું છે, એમ સમજો કે? સમજી ગયો, આ લોક કુવાની પરબ બંધાવતા છે એવું જ કે નહીં? હા એવું જ, કંઈ પણ એથી વધારે સજ્જુ. કોઈએ આજ લગીમાં ન કીધું હોય એવું ઉમદા અને સાહસ ભરેલું કામ, અને તેમાં તમારે ત્રણેય મને સાથ આપવાનો છે. તે હું તું કહેતો છે હેઠ, બરાબર કઈ લાખની રટન? આ મારે તો છે ને સાહસ કરવું છે, સાહસ. તો બોલ કીપા જવાનું, ક્યારે જવાનું ને શું કરવાનું? રટન આપણે તો છે ને સૌથી પહેલા બધા દિન દુખ્યાના આંસુ લૂછવા છે. આટલા આટલામાં તો કોઈ દુખી નહીં મળે, બધા ખાતા પીતા પરવારતા છે. જો તું કહી તો એક બેને ઝપેટી રાખું, પછી તું એ મલમપટ્ટા કરજે બિચારાને, બહુ સારું લાગવાનું. મચકોળ આવ્યો ને તો રોજ મીઠું ભભરાઈ આવજે. હે ગાંડા ગાંડા, એવું નહીં. તે વાગવાનું તો કઈ દુઃખ તે કે દુઃખ છે, એનાથી તો કેટલાય મોટા દુઃખ દુનિયામાં છે. એ તે ખરું કયું મહેતાજી, આ જોની તું રાત દાડો ચોપડા ચિતરિયા કરે તે તે હો તન કઈ ઓછું દુઃખ કહેવાય? હે હે, પહેલામાં પહેલું તો આપણા મહેતાજીને તારે હોતા રમતા કરવા જોઈએ, આટલા પંથકમાં એના જેવો બીજો દુઃખી કોઈ નહીં મળે. હા અટણ દીકરા એકદમ સાચું કે છે બાબુલાલ. બસ હવે કાલથી છે ને તમારે એક કે ચોપડા લખવાના જ નથી. કાલથી હું કરવા? અત્યારથી જ કહી દઈ ની હે, તું બી હું ભલાઈ કરવા નીકળ્યો ને પછી પૂરી જ કરી લાખની. આ તું કહેતો ને તેના બધા ચોપડાનું પૂટલું વાળીને કુવામ ધડામ કરીને લાખી દઉં કે પંચાયત જ નહીં. બોલ હું કહેતો છે? એ ના 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 રટન રટન, મારે તો લોકોના દુઃખ દૂર કરવા છે, વડુરીના કામ કરવા છે. આ તે તો એક વાર કહ્યું એટલે હું સમજી ગયો. આય ફાની જિંદગાનીનો સો ભરોસો, ભલાઈના જે કામ કરવા છે તો કાલવેર રાખી મૂકવા મારું ડીલ કબૂલ ન કરતું રટન. મારે જે કરવું છે ને અત્યારે જ કરવું છે, અપગડી જ કરવું છે. કરી લાખની પણ અહીંયા આટલામાં કોઈ દુખી દેખાતું નથી. છે કોઈ તમારામાં દુખી છે કોઈ? અત્યારે તો તું દુખી દેખાય છે, એ મારો વાહનો બેઠો. તારા જેવાથી કઈ બદરીના કામ નહીં થાય હું હેઠ. એને હારું તો આમ વીર વિક્રમની છાતી જોઈએ. એટલે એટલે હું કીધું રટન. હે એટલે શું? હું કહેતો છે? અરે બળદુરીના કામ તો હું તને કરી જ બતાવસ, અને તારા ગુસ્ટાકી ભરેલા બોલ છે તારા મોઢામાં ખોસસ. કેવા રે? અરબી છે અત્તર ગડી છે. અત્યારે અમે હોઈ જવાના, તું હોઈ જાય. મૂર્ખા જેવો છે રટન ગઢેરો, વિક્રમ કારે રાતે સૂતો તો? હું ક્યાં જોવા ગયેલો રાતે, હું કરતો તો ને હું નહીં. અરે ગઢેરા એ રાતે બહાર નીકળીને છુપી રીતે તપાસ કરતો તો કે લોકો સુખી છે કે દુખી છે. તારે હો નીકળવું છે આવડી શા માટે નહીં? હા ખરું કહેતો છે તું હેઠ,
આપણે અત્યારે જ નીકળીએ જાય, ચાલ ચાલ. પણ સાથે એક વફાદાર જાનવર નહીં જોઈએ. એ બિક્કણ બલાડું, તારો હું ઉપકરવા કરવાનું તું. હેઠ બોલને, શું છે? મકુ, એ વિક્રમ રાજાને તો ઝાડ પર ટીંગાયેલું મોઢું રોજ દેખાતું હતું. હા, પણ એમાં આપણે શું છે? આ તે તું જરા તારું ધ્યાન રાખજે હું, અને ઊંઘો રાખા. પણ વખતે જો ખરેખરો વેતાળ મરી જાય. આપજો પેલું ખોડાઈજી, ખોડાઈજી રટણ. હું કહેતો છે, અરે બેરો જેવો રટણ છે, સાવ બેરો, ડુકરા બંડ બેરો થઈ ગયો છે. અરે 5 મિનિટ હરખું કામ નહીં કરવા દેતો. આખો દાડીના લપ ઓઈરાની જેમ રતન રતન કર્યા કરે. તે હું છે, એકી વાર નું કહી લાખ નહીં. બોલ હું કામ છે? દીકરા રતન, તને કઈ દુઃખ છે? ના, કેમ? ના ના, હોય તો મને કેજો, હું રસ્તો કાઢસ. વારે તને કઈ બી જોઈતું કરતું કઈ બી હોય ને તો મને કેજે. હવે જોઈવાનું તો હું હોય, જયારે બી પ્રાક્રમ કરવા જાય ને તો મને હંગાત લેતો જજો. હું બીજું હું આપણને હવે આ ઝાડુ ઝપાટમાં બહુ મજા નહીં આવતી. વારું વારું દીકરા, મારા વફાદાર રટણ, તને તો હું જરૂર મારી સાથે જ રાખસ, ને મારી હરેક પરાક્રમમાં તારો સાથી બનાવસ. અત્યારે કે છે જવાનું છે? ના, એટલે અત્યારે તો કઈ. તારે હું હવે આ આમ તો આમ તો મને બોલાવતો નહીં. હું હજી આખા કાર્યક્રમનું મારા સંચાલન બાકી છે. જા તો. હવે નંદિતા ધીરુબેનના એક કાવ્યની રજૂઆત કરશે, અને એ પછી આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે ઉત્કર્ષભાઈ અનેરી ગંડેરી ત્રિપ્રી ટેન નાટક ભજવશે. તારા વરસાદી છંદની છાલક વાગીને પાન ખરી ગયા, ક્યાંક ઝરી ગયા, કેવા સરી ગયા. તારા વરસાદી છંદની છાલક વાગીને પાન ખરી ગયા, ક્યાંક ઝરી ગયા, કેવા સરી ગયા. અંજલિ હજાર હેમ વર્ષાની સાથ લઈ ભીંજવી દે રોમ રોમ એવા, કે મસ્તી ભરી છાલકથી છલકી ઉઠે ફરી લીલેરી જ્યોતિના દીવા. વર્ષોના વર્ષોના વર્ષો વચાળે આમ ઉગેલા પાન મારા ખરી ગયા, ક્યાંક ઝરી ગયા, કેવા સરી ગયા. તારા વરસાદી છંદની છોડો ઉડીને છેક આભે અડી, વરસ્યો મેહુલિયોને ધરતીએ લીલી છમ ઓઢણી ઓઢી તે છેક આભે અડી. તારા વરસાદી છંદની છાલક માગી. હવે ધીરુબેન પટેલને એમનો પ્રતિભાવ આપવાની સાદર વિનંતી કરું છું. અત્યંત પ્રિય મહેમાનો, આજનો દિવસ મારે માટે એટલા માટે ખૂબ આનંદનો છે કે હું તમને બધાને મળું છું, અને તમારો સ્નેહ મારા જીવનની સંજીવની છે. ભગવાન બધાને કંઈ ને કંઈ ચિઠ્ઠી આપીને મોકલે છે કે જા ભાઈ નીચે જઈને આટલું કામ કરીને આવજે. હવે એમાંથી કેટલાક લોકોની ચિઠ્ઠી જ ખોવાઈ જાય. કેટલાક લોકો હાથમાં દબાવીને ચાલ્યા કરે, અડધી પોણી જિંદગી પૂરી થાય ત્યારે પછી વાંચે કે આપણે તો આ કરવાનું હતું. અને કોક વળી મારા જેવા નસીબદાર હોય તે પહેલેથી વાંચે કે તારે જો આ બધા ડખામાં પડવાનું નથી, ખાલી લખવાનું જ છે, એટલે વહેલેથી એમાં જીવ પૂરો છે. હવે અનુકૂળ સંજોગો મળ્યા, ભાગ્ય જ મળે એવા માતા પિતા મળ્યા, શિક્ષકો મળ્યા, આખું બધું વાતાવરણ મળ્યું, એટલે એમાં મેં લખ્યું એમાં તો કોઈ ધડ મારી જ નથી. ન લખ્યું હોત ને તો તમે લોકો આજે મારા પર કેસ કરી શકત. તમારા આશીર્વાદ માંગુ છું કે જે કંઈ મારી પાસે છે તે હું વહેંચી શકી અને છેક લગી એવી રીતે વહેંચી શકું
એવી મને ભગવાન ક્ષમતા આપે એ તમારા આશીર્વાદ માંગુ છું. પાંચેક વર્ષ પહેલા ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા એક આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય એ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું હતું. એમાં ધીરુબેનનું પણ એક વ્યાખ્યાન હતું. તો એમના વ્યાખ્યાન પછી શ્રોતાઓમાંથી એકે પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું બધું સર્જન કર્યું છે, તમારી સૌથી પ્રિય કૃતિ કઈ? એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ધીરુબેન બોલેલા, અંડેરી ઘંડેરી ટીપરી ટેન. અને આ નાટકમાં ઉત્કર્ષભાઈ મજુમદારે આ નાટકમાં અભિનય કર્યો હતો, એમનું આ પ્રિય નાટક છે. અને ત્યારે તેઓ 7મા ધોરણમાં હતા. અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત અને માસ કોમ્યુનિકેશનના જ્ઞાતા ઉત્કર્ષ મજુમદારે છેલ્લા 50 વર્ષથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકોમાં રંગભૂમિ અને દૂરદર્શન પર અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા તરીકેની શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. તેઓએ ફિલ્મોમાં પણ ઘણી આકર્ષક ભૂમિકાઓ સફળ રીતે ભજવી છે. પત્રકાર તરીકે જાણીતા અખબારોના કટાર લેખક છે. આવા લોકપ્રિય અને સમર્થ નાટ્યકારનો સહકાર મેળવવા ખરેખર અમે ખૂબ ભાગ્યશાળી છે. એ માટે હું ઉત્કર્ષભાઈ અને એમના સાથીઓનો ખૂબ આભાર માનું છું અને પૂરા આદર સાથે આપને વિનંતી કરું છું કે અંડેરી ગંડેરી ટીપરી ટેન ધીરુબેનનું અને આપનું પ્રિય નાટક અહીં અમારી સમક્ષ રજૂ કરે. નમસ્કાર. મારી રંગભૂમિની કારકિર્દીનું નિમિત્ત બન્યા ધીરુબેન પટેલ, એટલે એમનો હું બહુ આભારી છું. મને આ નાટક જે છે ને હજી સુધી આનંદ આપે છે. સામાન્ય રીતે બાળ નાટકો જે થાય છે એમાં પરિકથાઓ હોય, પૌરાણિક કથા હોય, બહુ ઉપદેશાત્મક હોય ને એવું બધું હોય, બાળકોને સ્પર્શી જાય એવી બહુ જ જવલ્લે જ કોઈક વાત થઈ ગઈ હોય. આ નાટક એવું છે. ગણિત બહુ અઘરો વિષય છે, ભલભલા એનાથી ડરી જાય છે, હબકી જાય છે, રાતના સપનામાં એ ડરી જાય છે. તો આ એક નન્નું જે છોકરો છે હીરો નાટકનો, એને પણ આ જ સમસ્યા છે. તો ગણિત ઉપર નાટક લખવું એ કેટલું અઘરું છે તમે વિચારી શકો છો. ગણિત જેવો શુષ્ક વિષય અને એને તમારે રસપ્રદ બનાવવું હોય તો તમારે કેટલી બધી મહેનત કરવી પડે, શું શું કરવું પડે, અને સક્ષમ લેખક જ આ વસ્તુ કરી શકે. આ નાટકમાં ધીરુબેને માત્ર ગણિતને નથી આવરી લીધું, આપણી પૌરાણિક કથાઓ, રૂપકથાઓ, દંતકથાઓ અને જાત જાતની પરિકથાઓને બધું જ આવરી લીધું છે. નૃત્યને આવર્યું છે, સંગીત પણ એમાં આવી જાય છે. અને જુદી જુદી વસ્તુઓની જ્યોગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ એ બધાની તમને આમાં ઓળખ પણ મળી જાય. આ સંગીત નાટક છે, એટલે મારી કારકિર્દી પણ સંગીત નાટકથી જ શરૂ થઈ. અને મેં નક્કી કર્યું કે ના, હું એકલો શું કામ આનું પઠન કરું. એ વખતે મારા સાથી કલાકારો જે હતા એમને પણ હું આમાં સામેલ કરું, એટલે આશિત મહેતા, જેમિની થાણાવાળા અને વિજય પારેખ. આ નાટકોમાં આજથી 50 વર્ષ પહેલા આ લોકો હતા. મહત્વનું એ કે 50-55 વર્ષથી અમારી દોસ્તી કાયમ છે. અને મજાની વાત એ છે કે આમાંથી માત્ર હું જ આ ક્ષેત્રે આવ્યો, બાકી બધા જુદા જુદા ક્ષેત્રોમાં છે, નાટક ક્ષેત્રે કોઈ આવ્યું નથી. આ નાટકનું પઠન અમે કરવાના છીએ. નાટક તો લાંબુ છે એટલે અમે એને ટૂંકાવીને કર્યું છે. આ મૂળ બાળકો માટેનું નાટક છે, એટલે તમારામાં રહેલા બાળકને તમે ફરી પાછો જીવિત કરજો તો આ તમે નાટક માણી શકશો. અને આમાં ધીરુબેન એવું કરેલું કે હંમેશા બાળ નાટક હોય ને તો ઓડિયન્સને પણ આદાન પ્રદાન કરવાનું મન થાય, એ લોકોને પણ ભાગ લેવાનું મન થાય. તો એ વ્યવસ્થા પણ ધીરુબેને રાખી છે કે આ નાટકનું જે નામ જે છે ને એ વારંવાર આવ્યા કરતું હોય છે. તો તમારી એક ફરજ છે, તમારે જો નાટક માણવું હોય તો તમારે પણ એને એ ઝીલવાનું, નહીતર આ નાટક છે ને આ ઓટો સ્ટોપમાં છે, એ તમે ઝીલશો નહીં તો નાટક ત્યાં જ બંધ થઈ જશે, આગળ નહીં ચાલે. તો રજૂ કરીએ છીએ ધીરુબેન પટેલ લિખિત, વૈદ્યનાથન દ્વારા અપાયેલું સંગીત અને ઉષા મલજી દ્વારા દિગ્દર્શિત 2 અંકી નાટક અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈશન માઈશન વેરી ગુડ મેન. પાત્ર સૂચિ. એક હતો નિખિલ, એનું જ નામ નન્નુ, એને એક બા, એના 10 ભાઈબંધ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ના ના ના, 10 છે ના, શૂન્ય, હા 0.
એ ફરવા ગયો, એને કોણ કોણ મળ્યું? ચાંદો, સૂરજ, રાત ને દિવસ, એક બીજો એકડો, સોનબાઈ, રૂપબાઈ, બે સિપાહી, સુપડકના રાજાજી ને ધનિયો હજામ, પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, બે દેડકા, એક બતક, એક રાજા, બે રાણી, રમવાના ચાર પત્તા, સોળ સોકઠી, પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ, પાંચ પકવાન મળ્યા, પાંડવ મળ્યા, લીંબુ, કેળું, મીઠું, મરચું ને કારેલું, એક મળી સોપારી, પછી મળ્યા સારે ગમ પધની, અને સાત રંગ, સાત વા, સાત પૂછડીઓ ઉંદર, એક વીંછી, એક કરોળીઓ, ચાર દિશાના ચાર ભાઈ, બે ચોકીદાર, સિપાહી, નવ રતન, નવ તારા, નવરાત્રિમાં ગરબા ગાતી, નવ છોકરીઓ, બધા મળીને કેટલા થયા? 129. ઓહો, એટલા બધા? તો સૌથી પહેલા કોને મળીશું? જે પહેલું છૂટે તેને. તો ચાલો શરૂ કરીએ. અંડેરી, ગંડેરી, ટીપરી, ટેન, આઈસન, માઈસન, વેરી ગુડ મેન. અંડેરી, ગંડેરી, ટીપરી, ટેન, આઈસન, માઈસન, વેરી ગુડ મેન. એક તો છોકરો એને એક બેન, હે એક તો છોકરો એને એક બેન, બા કરાવે ગણિત ત્યારે પડે નહીં ચેન, બા કરાવે ગણિત ત્યારે પડે નહીં ચેન. અંડેરી, ગંડેરી, ટીપરી, ટેન, આઈસન, માઈસન, વેરી ગુડ મેન. નન્નુ, એકડા બગડા લખ્યા કે? લખું છું, પણ બા એકડો કેમ પહેલો? લે વળી, એકડો જ પહેલો હોય ને, કઈ સાતડો પહેલો હોતો હશે? કેવું ગાંડું ગાંડું પૂછે છે. ચાલ ગુડ છાનો માનો, અને ઉભો રે, મો પાઠ લઉં છું, બોલી જા જોઈએ. એક અડે એક, બગડે બે, એક અડે એક, બગડે બે, ચોગડે ચાર, આઠ અડે, અરે એ ત્રગડે શું બા? ત્રગડે ત્રગડે ત્રગ અનાજ ખાય છે કે ઘાસ? ત્રગડે ત્રણ હોય. ત્રગ હોતો હશે કોઈ દિવસ? ત્રગનું તો કોઈ દાડો કોઈ નામે નથી સાંભળ્યું. કોને ખબર ક્યાંથી આવું આવું ભૂસું આવે છે તારા ભેજામાં. ચાલ 10 વાર ઘોક જોઈએ. ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ. પણ બા એકડે એક તો ત્રગડે ત્રગ કેમ નહીં? કેને બા કેમ નહીં? અલ્યા ભાઈ, એમ જ હોય. આ નન્નું તો કઈ સમજે જ નહીં ને. પણ તું વાત ન કરો નન્નું, ભણવા માંડ. બાદબાકી તો શેની આવડતી હશે તને, કે પછી આવડે છે? ચાલ સહેલું સહેલું પૂછું છું, કઈ જોઈએ. પાંચ માંથી ત્રણ જાય તો શું રે? સાત. પણ હે બા, પાંચ એટલે શું? દરવાજો. એમાંથી ત્રણ કેવી રીતે જાય? એ ક્યાં જાય? એની બાયને મારે જ એટલે જતો રહેશે. હે ભગવાન, છોકરો આપી આપીને આવો ક્યાંથી આપ્યો? લોકોના છોકરા તો ગુણાકાર ભાગાકાર લગી પહોંચી ગયા, પણ આ નન્નું હજી એકડામાં જ ખોવાઈ ગયો છે. જો હવે હું આ બારણું જ બંધ કરી દઉં છું, તને આંખ બરાબર નહીં આવે ને ત્યાં સુધી નહીં ખોલું. બા, ઓ બા, બારણા ખોલ ને, મને બહુ બીક લાગે છે. હવે હું તોફાન નહીં કરું, હવે હું તને કઈ નહીં પૂછું. બા, ઓ બા. એક, હું એક, એક અડે એક. અરે ભાઈ નન્નુ, જરા મારી સામે દેખ. કોણ છે તું? મને ના ઓળખ્યો? અરે હું તો તારો સૌથી પહેલો ભાઈ બન. એકડે એક? અરે તું જ એકડે એક. જી હું જ છું એ એક. એમ કે તું જ એકડે એક? તો ઉભો રહે છે, મારે તારું કામ છે. અરે અરે, તારે મને મારવો છે? હા. તો તારા ગાલ પર એક થપ્પડ માર. જારે જા, મારે આતે મને મરાવો છે? તો પછી થાય શું? હું કોણ છું તે જાણે છે? હું જ નન્નુ છું. જા જા ભાજી, નન્નુ હું છું. અરે હું એ જ કહું છું, સમજતો કેમ નથી? અને આમ જંગલીની માફક મારામારી કરવાનું બંધ કરીને આમ સામે ઉભો રહે જોઈએ. હા એમ. હવે કે નન્નુ કેટલા છે? એક. એક જ? બસ એ જ. હું એક, એક અડે એક. સૂરજ એક, ચાંદો એક, ધરા ગગન ને માડી એક, તું એક ને પડછાયો પણ તારો એક નો એક. ઓહો, એ જ શું તું એક? તો હું તને ઓળખું છું. ઓળખે છે ને? બસ તો ચાલ, આપણે છે ને મારા રાજ્યમાં જઈએ. ચાલો, પણ મારે આ બધા એકડા બગડા લખવાના છે, તેનું શું થશે? એ તારે ગોખવાના છે ને, એનો વાંધો નહીં. પણ તું ચાલ તો ખરો, એકવાર અમારી દોસ્તી થઈ જશે ને પછી તારે આ બધું ગોખવું જ નહીં પડે. એમ? હા વળી, બધું એની મેળે આવડી જશે. હા, કેવું સરસ. ચાલો ત્યારે જઈએ. જુઓ નાનકો નન્નું ચાલ્યો એક એક ને દેશ,
હે જુઓ નાનકો નન્નું ચાલ્યો એક એક ને દેશ, સૂરજની આંખ જોઈને એના અધર કે, સૂરજની આંખ જોઈને એના અધર કે, દિવસ ઉગ્યો ડૂબી રેન, અંધેરી ગંડેરી કિપરી ટેન, આઈશન માઈશન વેરી ગુડ મેન. ઓહો, આ તમારો દેશ? હા ભાઈ, આજ મારો દેશ અને હું જ એનો રાજા. આજો કોણ આવે છે? ચંડ પ્રચંડ રવિ આવ્યો, ચંડ પ્રચંડ રવિ, કહો વાત શી નવી, આવ્યો ચંડ પ્રચંડ રવિ. અરે હું તો તડકે બળ્યો, હું તો ભડકે બળ્યો. એકલા રાજા આવું તો કેવું, તમારું રાજ કઈ કરો ભાઈ સાહેબ, જરા ઠંડક થાય. ઠંડક લે, આ ઠંડક. ચાંદા મામા, ચાંદા મામા. કોણ છે તું? હું નન્નું, ના ઓળખ્યો? તમારી સામે બેસીને અગાશી માં દૂધ પૌવા ખાઉં છું તે. ઓ નન્નુ છે, ઠીક આવ્યો, આવ ભઈલા આવ. અરે બાપરે, હું તો ધ્રુજુ છું એકડા ભાઈ. અરે ભૂલો એકડા રાજા, મને તો ટાડવાય છે. કેવો ગાંડો છોકરો છે, ટાડવાતી હોય તો આગે ના ખસી જઈએ. બોલ નન્નુ, મારો દેશ કેવો? ખરે ખરો, જોવા જેવો. ને તું મારો દોસ્ત ખરો ને? હાશ તો જોજે, હો યાદ રાખજે. અગડા રાજા બગડા રાજા બબ્બે દેખો સિપાહી રાજ, અગડા રાજા બગડા રાજા બબ્બે દેખો સિપાહી રાજ, ઢોલ નગારા વાગે વાજા નવી નિશાળે પાટી પેન, ઢોલ નગારા વાગે વાજા નવી નિશાળે પાટી પેન, અંડેરી ગંડેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. મેં તો નક્કી જ કરી લીધું છે, હું અહીં જ રહીશ. હા, કારણ કે અહીંયા છે બે સુરા સિપાહી, ડાબા જમણા બંને ભાઈ, એક દો એક દો એક દો, લેફ્ટ રાઈટ ટર્ન રાઈટ લેફ્ટ. દિન ને રાત ની બેલડી કેવી, હું ને મારી બેલડી જેવી, સુપડ કન્ના રાજા ને ધનિયો હજામ, સુપર કન્ના રાજા ને ધનિયો હજામ, એ જેને ગમે નહીં તેને ડહું દામ, કેવું નાચે રૂપા સોના છમક છુમક છૈયા, કેવું નાચે રૂપા સોના. મારે તો અહીં જ રહેવું છે બગડા રાજા. શાબાશ, પણ તારાથી અહીં કાયમ નહીં રહેવાય ને. કેમ? તારે તો હજુ ક્યાંનું ક્યાં જવાનું છે. ક્યાં? એ ત્યાં. દેડકા બોલે ડ્રો ડ્રો, બતક બોલે ક્વેક, હે દેડકા બોલે ડ્રો ડ્રો, બતક બોલે ક્વેક, શિયાળો તો થર થર ધ્રુજે ઝારના ડુંડા શેક, ઉનાળા ને મોજ અનેરી, ફરતો ફરતો ચૂસે કેર, રસનું ઉમટ્યું આંખે ઘેર, અનેરી ગંડેરી ટીપરી ટેન, આઈશન માઈશન વેરી ગુડ મેન. તમે તમને ક્યાંક જોયા છે? બરાબર, એ જ છું હું, ત્રગડે ત્રગ. ખરેખર તમે ત્રગ છો, ત્રણ નહીં? આમ તો હું ત્રગ જ છું, પણ એકવાર એવું થયું ને નન્નું, કે હું મારો નાનો ભાઈ બગ ને મારો મોટો ભાઈ છગ ફરવા ગયા, તો સામે અમને મળ્યો મારો ભાઈ ચોગ. ચોગડે ચાર? હા એ જ. એ કે ક્યાં જાઓ છો? મેં કહ્યું ફરવા, તો કહે ચાલો હું પણ આવું છું. અમે કહ્યું ચાલો, એટલે અમે તો એ ચારે જણા આગળ ચાલ્યા. તમે ચારે? બગ, ત્રગ, ચોગ ને છગ? હા, પછી રસ્તામાં થયું વાવાઝોડું, તોફાન તે ભાઈ તોફાન, એવું તોફાન તું વાત જ મૂકી દે, એટલામાં પડી વીજળી, કાડા ડાડા 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 ધૂમ. ઓ બાપ રે બાપ, પછી? પછી શું, અમે તો એવા ઉડી પડ્યા, એક ગયો આમ ને બીજે ગયો તેમ. આ હા હા હા, બહુ વાગ્યું હશે નહીં તમને બધાને? અરે વાગ્યાનું શું પૂછે છે નન્નુ, મારી તો આ કેડ જ સાવ ભાંગી ગઈ. એમ કે? હા, મારે તો લાકડી ને ટેકે ટેકે ચાલવું પડતું, ને લોકોને તો તું જાણે જ છે ને, મારા ગની આગળ એક લાકડી મૂકી દઈને એમણે તો મને ત્રગ ને બદલે ત્રણ જ બનાવી દીધો. પછી તમારા બીજા ભાઈઓની વાત કરો ને. અને બગ તો એવો ગભરાયો, એવો ગભરાયો, એણે પોતાનો ગૌ ઊંચકીને છત્રીની માફક માથે ઓઢી લીધો. એટલે એ થયો બે? હા, ને છગની ઉપર તો જે વીજળી પડી ને તેનો ગજ બળી ગયો લે. એ રહી ગયો એકલો છ,
છ ને કઈ ની છ, છ ગળે છ. નનુ અમારું તો જાણે સમજ્યા, પણ બિચારા ચોગની તો જે વલે થઈ છે, જે વલે થઈ છે એનું શું થયું વળી? અરે એ તો હવાના ઝપાટા સાથે ઉપર વાદળમાં જે ઉંચકાયો ને તે એનો પત્તો જ ન લાગે. કેટલી બધી વારે નીચે પટકાયો ત્યારે બધો વેર વિખેર, કેટલી મહેનતે કેટલા બધા હાર વૈદો પાસે પાટા બંધાવ્યા ત્યારે કઈ ઠેકાણે આવ્યો. પછી? પછી તો ભાઈ હાડકા બેસાડવામાં કઈ ભૂલ રહી ગઈ હશે, તે પાટા ખોલીને જયારે જોયું ને ત્યારે ચોક બની ગયેલો ચાર. બોલ કેવી અજબ જેવી વાત છે ને? હાજી ભાઈ, અજબ ગજબ ની વાત ભાઈ, અજબ ગજબ ની વાત. લાલ લીલા ને કાળા પીળા રંગ સોગઠા માલ્યા, ચાર દિશામાં કાળી ચોકટ ફૂલી ને લાલ ચાલ્યા. હારે જીતે પૂછે કેમ, અંધેરી ગંધેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. ચોગડા રાજા, ઓ ચોગડા રાજા, આ પણ છે એક નવી નવાઈ, કા તમે બોલો નહીં ભાઈ? હું છું નન્નુ, નાનું નન્નુ, માગીશ નહીં મીઠાઈ. હા પણ તમને જો વાંધો ન હોય તો મારે મારા ચાર જૂના દોસ્તોને મળવું છે, એ તો આ તમારા રાજ્યમાં જ મળવાના ને. લાલ ચોકટ કાળી ને ફૂલ્લી. હે પત્તા અજબ દેશ થી આવ્યા, હે પત્તા અજબ દેશ થી આવ્યા, ચાર જાતની ચાર ભાતમાં દુનિયા નવીન લાવ્યા. હે પત્તા અજબ દેશ થી આવ્યા, પત્તા અજબ દેશ થી આવ્યા. જોકર રાજા ગુલામ રાણી એક પાસે ભરતા પાણી, દૂરથી દસાનો જુઓ ઠસ્સો કેવો થાય મજાનો, અજબ ખજાનો બાવન પત્તા હાથ હાથમાં માલ્યા. એ અજબ ખજાનો બાવન પત્તા હાથ હાથમાં માલ્યા. હે પત્તા અજબ દેશ થી આવ્યા, હે પત્તા અજબ દેશ થી આવ્યા. અરે આ લોકો જો ઉભા રહ્યા તો હું તેમની સાથે થોડી વાત કરત. ખપ વગરની વાતસી કરવી, જો આ ચાર દિશાઓ આવી, પૂર્વ દિશા. હે ઉષા છાંટે છે કંકુના છાંટા, કે મહેકવા લાગે છે ફૂલને કાંટા, એના તે કંઠમાં પંખી ના ગીત, એને માથે છે હેમનો ઘડલો. ઉષા છાંટે છે કંકુના છાંટા, કે મહેકવા લાગે છે ફૂલને કાંટા. જો પશ્ચિમ દિશા. હે પિંકી ડોલ ડિંકી ડોલ, નાચે ગોરી છોરી છોરી, હળવે હળવે આપે ચાલ, સોનેરી સુવાળા વાલ, લટકે લટકે માલ માલ. હે હાથમાં પંખો દેવર ડંકો, ધીમે ધીમે ગામ નિસીમે, ડૂબી જાતો ગાતો ગાતો, ડૂબી જાતો ગાતો ગાતો, દક્ષિણ દિશા આવી. વાયરા દખણ દેશ ના વાયા, વાયરા દખણ દેશ ના વાયા, સિંહલ દ્વીપ ની આવી પદ્મિની, રતન તેજ રે લાયા, વાયરા દખણ દેશ ના વાયા. જો આ ઉત્તર દિશા આવી. ઝાકળ ઝીણી ઓઢણી ઓઢી, ઉત્તર દિશા આવી, ઝાકળ ઝીણી ઓઢણી ઓઢી, ઉત્તર દિશા આવી. અરે નહીં નહીં, એમને જવા નહીં દો ચોકડા રાજા, એમને જવા કેમ દો છો? મારે તો હજી જોવું છે. તું હજી ચાર નો પાર ક્યાં પામ્યો છે નન્નુ? ઓ તમે તમારા પેલા ઘડિયાની વાત કરો છો, ઉભા રહો યાદ કરું. ગોખ્યો તો ખરો, એક ચોક ચાર, બે ચોક આઠ, ત્રણ ચોક બાર, ચાર ચોક સોળ, દર વખતે ચાર જ ઉમેરવાના નહીં ચોકડા ભાઈ? વચ્ચે તમે તો એના એ જ રહો છો કેમ? આગળ બોલવાનું બંધ કર નન્નુ, મારી ને તારી ઓળખ હવે બરાબર થઈ ગઈ. કહો તો છેક લગી બોલી જાઉં, સૌથી છેલ્લે આવશે દાયે ચોકે ચાળીસ ને કુકડે પાડે મોટી ચીસ.
આંબા ડાળે ઝૂલે પાંચ, વેદીઓ હોય તો થોથા વાંચ. એ આંબા ડાળે ઝૂલે પાંચ, વેદીઓ હોય તો થોથા વાંચ. એના કરતા એન ઘેન, દીવો ઘેન ના સાંભળ કેન. અંધેરી ગંડેરી ટીપડી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. અને પાંચડો કહે છે, આંખ કાન ને નાક, વળિયા જીભ ચામડી બેન, પાંચે ના ચક્કર માં કેવી દુનિયા માણે ઘેન. અને નન્નુ ને એક સવાલ થયો કે પાંચડા રાજા, તમે મીઠાઈ બહુ ખાઓ છો તો તમે મરી ન જાઓ? આ દુનિયા ઘડનાર કોણ, મારે કોણ જી વાડે કોણ, જાણો કઈ ના નન્નુ મિયા, બસ હાર હાથ નું ચીબડું ને તેર હાથ ના બિયા. તો નન્નુ કે, ના ભાઈ આ તમે બનાવી નથી દુનિયા, દુનિયા તો ભગવાને બનાવી. તો પાંચડો કે, આ ભગવાને બનાવી પણ એને કસ્તુતી વસ્તુઓ તો લીધી જ હશે ને, તારી બાજુ એમ રોટલી બનાવવા માટે લોટ પાણી ગેસ બધું લે તો. જાઓ જાઓ, એમાંથી આ દુનિયા બનાવેલી? સાચું કહું છું હો નન્નુ, સાચું. ઓહો, ત્યારે તો તમે બધાથી મોટા. તો હવે તો મને કોઈ દિવસ ભૂલીશ નહીં ને? હવે તો કોઈ દિવસ તમને ભૂલાય કેવી રીતે? કહેજો હવે હું કોણ? તમે મજાના પાછળા ભાઈ, એક બે ત્રણ ના મોટા ભાઈ, ચાર તમારો શૂર સિપાઈ, વળી મારી હાથની આંગળી પાંચ, રમવાના પાંચી કા પાંચ, ઉપર નીચે ઉછળે કુકા ઉછળે એની આંખ, બેની ગમતી સાચે સાચ. પણ કહું પાંચડા ભાઈ, મારી કાંતાબેન મને કુકા રમવા જ દેતી નથી, ને મારી બા પાછી વળે કહેશે કે તો છોકરીઓથી જ રમાય, તું રમીશ તો છોકરી થઈ જઈશ. એ પાંચડા ભાઈ, હું છોકરી જેવા લાગુ છું? હોય કઈ, અરે તું તો બડો હે બહાદુર લાગે છે. છોકરા ભાઈ ને રાજ મારું એવો, લડાઈ કરું એવો? હા 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 એવો. પણ તારે વિજય બનવું છે ને તો વડીલોના આશીર્વાદ લેવા પડે. તારી બાને પગે લાગે છે કે નહીં તું? હા, બેસતે વર્ષે ને વર્ષ ગાંઠે. તો વડીલોને પગે લાગી આવજા. હા હા હા, બીજા બધાને પણ લાગ, આખી હરણ બધાને લાગી આવ. અડધું અડધું શું કરે છે? હા 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 હા, કેવી ગમત આવી નઈ, કેવી ગમત. આમાં તે વળી શેની ગમત, આકા વળી વળી ને કેડ રહી ગઈ, ને હાથમાં તો કઈ ના આવ્યું. કેમ હાથમાં કઈ ના આવ્યું? હાથમાં છો ને કઈ ના આવ્યું, ભેજામાં તો આવ્યું ને. શું લે વળી મારી ઓળખાણ? એ ખરે ખરી સોનાની ખાણ, એ સોનું સંઘર્જે નન્નુ, થાલે તાજે વાન, ચાલ હવે મુજ સંગે કરીએ કઈક બીજા તોફાન. ચાલો, એ તો મને બહુ જ ગમે. છના જીવ ને અજબ વિમાસણ, કઈ ગભરામણ કઈ મથામ, ઉદાસ આંખો ભીની પાપણ, ઝરમર ઝરમર ઝરતા નેણ. અને ગનેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. છ જ રસ છે આ જીભ તણા, ફરો કુંડાલા ભલે ગણા, છ રસ વિના ના બને રસોઈ, ભલે મથે બા કાકી ને ફોઈ. અને આ છગડા રાજા તો છે ને જમવા બેઠા છે, અને હવે કોઈક જમતું હોય ને ત્યારે એમને ખલેલ ન પહોંચાડે ભાઈ, હે ને? એટલે આપણે છગડા રાજાને જમતા મૂકીને જઈએ સાતના દેશમાં. ચાલો ત્યારે. ઉંદરડાને એક સવારે પટપટ પૂંછી ઉગડી સાત, સાત પૂંછડીયા ઉંદરડાની, આપણે શી કરવી પંચાત, કોનો ફોટો કોની ફ્રેમ. અંડેરી ગંડેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. સાત સમંદર કીધા પાર, સાત વનોની પેલે પાર, આવ્યો હું તો એ ના આવ્યો, સાત તણો દરબાર. બેન, ઓ મોટી બેન, જરા પાણી પાશો. લેને ભાઈ. પાશ, હજુ કેટલે આગળ જવાનું છે બેન? બેન તમારું નામ શું? સા. આ તે કેવું નામ? અને તમારું? રે. અને તમારું? ગ. પરદેશી જાણીને બનાવો છો? આવા આવા તે કઈ નામ હોતા છે? સારે ગ, આ તો અમારા સંગીત માસ્તર ગોખાવતા હતા, એવું થયું સારે ગ માં પધની. એ જ અમારા નામ. ઓહો હો, ફક્કડ. પણ બહેનો, મારું એક કામ ના કરો. બોલને. મને સાતનો દેશ ના બતાવો. આજ સાતનો દેશ, દેશ સંગીતનો, સાત રૂડી સરગમનો. હાશ, પણ એ સાતડા રાજા નથી છે ને? દરબારમાં બેઠા છે. કોઈક નન્નુ નામનો છોકરો આવવાનો છે, તેની રાહ જુએ છે. અરે હું જ નન્નુ છું. ઓહ, તો ચાલ જલ્દી તને ત્યાં લઈ જઈએ. આવ નન્નુ આવ, બહુ વાર કરી. બહુ દૂરથી આવ્યો ને, થાકી ગયો હશે. આવ આરામ કર. થાક તો બધો આ લોકોએ ઉતારી દીધો છે સાતડા રાજા.
અમે તો હવે ઠીક ખરા થાક ઉતારનારા હમણાં આવશે અન્નુભાઈ, એમને જોઈને તો તમે છક્ક જ થઈ જશો. તમને સાંભળીને છક થઈ ગયો છું ને, કેવી સરસ સાત સાત બહેનો છો, સારે ગ મ પ ધ ની. અરે પણ એક વાત પૂછું, તમે લોકો કોઈ દિવસ લડતા નથી? ના રે, અમે લડીએ તો કેમ ચાલે, અમારા મેળ પર તો બધાનો તાલ ચાલે છે, અમારાથી લડાય જ નહીં ને. કેવું અજબ, સાત સાત બહેનો સાથે રહેશે ને કોઈ દિવસ લડે નહીં, એ તો જઈને બધાને કહેવા જેવું. ચાલ તને સાત તાળી રમાડીએ, દાવ આપીશ નહીં ત્યાં લગી તને નહીં છોડીએ. રમીએ સાત તાળા રાજા? રમો ને, સાત તાળી નહીં રમો, અહીંયા નહીં રમો તો ક્યાં રમશું? નન્નુ ને તો અહીં મળ્યો છે અજબ ગજબ નો ઘોડો, ચાલો ઝટપટ જોવા જઈએ, દોડો રે ભાઈ દોડો. દાદા ની દાઢી નો પ્રેમ, અંડેરી ગંડેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. હવે આઠડા રાજા છે ને, એ થોડાક વૃદ્ધ થઈ ગયા છે, તે જમીને વામકુક્ષી કરે છે વડલાની છાયા હેઠળ. હવે કોઈ વડીલો વામકુક્ષી કરતા હોય તેમને ખલેલ કેવી રીતે પહોંચાડાય આપણાથી? તો ચાલો આપણે જઈએ નવડાના રાજમાં. ચાલો ચાલો, હંબા હંબા રાસ ચગ્યો છે, હંબા હંબા નવડો નાચે નન્નુ નાચ. રાસ ચગ્યો છે, હંબા હંબા નવડો નાચે નન્નુ નાચ. માથા નીચે નાચે ખંબા, શેષ નાગની નાચે ફેણ. અંડેરી ગંડેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. સલામ રાજા, જો ચાહો તો ભરું સલામો, અહીંયા મારો નાખું ધામો. નવનું છે આ રાજ, અને અહીં નવ વિના નહીં કાજ. ભાઈ તોય હસો નહીં આજ, આ તો મને આવેલા જ. શું કામ છે? વાહ, તમારું નામ એ ન પરથી, મારું એ ન પરથી, આપણે બસ કામની જ વાત કરવાની. હા, તો પછી મારે અહીંયા નથી રહેવું. કેમ? હું જઈશ મારે ઘેર. અરે જોજે, એવું કરતો, આ મારું છેલ્લું જ રાજ છે, અહીં પસાર થયો કે ખલ્લાસ, તને આ આંકડાના દેશનો રહેવાસી બનાવશે, જોજે તને ખરી મજા આવશે. અરે આવશે ત્યારે આવશે, અત્યારે નથી આવતી ને. તો પછી શું કરું? શું તે કઈ હસો બોલો, વાત કરો, સૌથી અઘરો ઘડીઓ લઈને બેઠા છો તે ખબર છે, તેથી કઈ અમારી સાથે વાત ના થાય? વાત, ચાલ વાત કરીએ. કેમ છે નન્નુ? નથી મજામાં. ઓ બાપરે, કેમ? તમે મજા કરાવતા નથી એટલે. અરે ઓત તારી, તું જબરો નીકળ્યો. જબરો છું ત્યારે તો અહીં સુધી પહોંચ્યો, પણ હવે શું કરું, મજા દે શી કરાવી. હા ગરબા બતાવું? એ સરસ, પણ નવરાત્રીમાં થાય છે એટલું મોડું થશે તો ઊંઘી જઈશ. ના રે ના, જો આ છોકરી આવી. ઘર ઘર દીવડા પ્રગટાવો, ઘર ઘર તોરણિયા બંધાવો, માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યા. ચાલો ગરબા ગાઓ, પછી જ પૈસા આપીશું. હે તું તો કાળી ને કલ્યાણી હો મા, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો ભક્તો ના દુઃખ હરનારે હો મા, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો ચારે વેદો માં પૂજાણી હો મા, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. હે તું તો કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. વાહ વાહ, મજા આવી ગઈ. હવે તો એવું નહીં કહે ને કે મજા ના આવી. નહીં કહું. નક્કી? જોજે પછી ખોટી ખોટી ચાડી નહીં ખાતો. હું એવો છું? ના ના, પણ આ તો કહી રાખું. અરે જોજો ને, હું તો તારા બાર ના મોડે તમારે એવા વખાણ કરીશ. તારી બાને તો કોણ વાત કરે, મને તો મહારાજાની ચિંતા છે. અરે હવે અમને મહારાજા જોવા મળશે? વાહ વાહ, કેવી મજા. તમારા બધાના રાજ્યમાં આટલું બધું જોવા મળ્યું ત્યારે ત્યાં તો કોઈ કમાલ જ હશે, કઈ કેટલું હશે. હું તો ત્યાં જાઉં છું, ખોટું ના લગાડતા નવડા રાજા. આવજો આવજો, કઈ કેટલું હશે, કઈ કેટલું બધું હશે. કોઈને કઈ નહીં મીંડું, નહીં ફૂટબોલ નહીં ટામેટું, બસ મોટું મોટું મીંડું. કોને ખબર કેવી રીતે સૌને માથે જઈ બેઠું, નાનકડું એક મીંડું. આંકડાઓની ચાલી ટ્રેન, અંડેરી ગંડેરી ટીપરી ટ્રેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. હાય, અહીં તો કશું નથી,
કશું નથી ને કોઈ નથી, અહીં કોઈનો દરબાર નથી, નન્નુની દરકાર નથી. એક નહીં જ્યાં કશું નથી, ત્યાં નથી નથીનો વિસ્તાર, એનો ક્યાંય દિશે નહીં પાર. અરે ભાઈ, કોક તો આવો, દિશા બતાવો, કોનું છે આ રાજ જણાવો, આવો ને ભાઈ આવો. આ આવ્યા નન્નો, હવે સમજો ને. શું? જ્યાં કોઈ નહીં ને કશું નહીં, ત્યાં સદાય કહેવું શૂન્ય અહીં. બસ એટલું જ, જ્યાં તમે નહીં છે શૂન્ય તહીં. પણ ભાઈ, એનું તે વળી રાજ્ય ને એનો તે દરબાર. કેમ નહીં, એ જ છે સૌના મહારાજા. ડાબી બાજુ શૂન્ય ને જમણી બાજુ રાજા, જેમ જેમ આગળ ખસતા જાય તેમ થાય એ તાજા. નનુ એક વાત પૂછું તને? પૂછો. નવ પછી દસ, દસરો ક્યાંય જોયો? ના. તો પછી કેમ કરીને લખશો દસડે દસ? પહેલા લખીશ એકડો ને પછી લખીશ મીંડું, તમને કોઈને વચ્ચે એમાં નહીં પડવા દઉં છીંડું. આડું અવળું નહીં જોવાનો, ઝટપટ ફટફટ લખી દેવાનું એકડે ને મીંડે દસ. નક્કી જોજો, થઈ જવાના તમે બધાએ વશ. કઈ જોઈએ ભાઈ, ડાબું કોણ અને કોણ જમણું? એકડો ડાબો, જમણું મીંડું, ગોળ મટોળ જાણે ઈંડું. તારે ઘેર કે મારે ઘેર, આ દુનિયામાં ઠેર ઠેર, જ્યાં જુઓ ત્યાં એક જ રાજ, અંક રાજ. જય સ્વરાજ, જય સ્વરાજ, જય સ્વરાજ. જોજે નન્નુ, જાળવજે અમારી લાજ, જ્યારે કરે કઈ પણ કાજ, અમારી રમત છે ચાલ, રમવી જ્યારે થાય વિચાર, હુતુ તુતુ રમતા નન્નુ, થાતા ફક્કડ ભાગાકાર. પડે ભાગતે ભાગાકાર? હાજી, એ જ ભાગાકાર. જ્યારે કઈ પણ મળતું તને, ત્યારે થાતો સરવાળો. મને લાગે વાલો વાલો. એ સરવાળો જ્યારે નન્નુ થાય મોટો મોટો ઢગ, ત્યારે જલ્દી ગણવા માટે ગુણાકાર નો ખેંચવો પગ. ગુણાકાર? એ તો ઘડિયાનો આકાર. એજ બસ ગુણાકાર. નન્નુ ભાઈની છેક છેલ્લી, રહી ગઈ એકલી બાદબાકી, જાળવી ને એ કરવી ભૂલ કાઢે નહીં તારી કાકી. કેવી હોય એ બાદબાકી? લખો ટીતું હારે નન્નુ, ત્યારે થાય બાદબાકી. જીતું ત્યારે સરવાળો, બહુ જીતું તો ગુણાકાર. કરો નન્નુ નો જય જયકાર. બાદબાકી કરીશ પાકી, એની મજા ચાખી, બા બતાવે કઈ પણ કામ, ત્યારે કરીશ બાદબાકી, નહીં તો કાંડા બેન ની સાથે કરી નાખીશ ભાગાકાર. વાહ 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 નન્નુ, ખરો હોશિયાર. કરો નન્નુ નો જય જયકાર, જય જયકાર. એક વિચાર આવે છે આજ, શૂન્ય રાજા ની રજા હોય તો દઈ દઉં હું એક મિજબાની, ઘેર મારે જો આવો તો રસોઈ જમાડું બાની. ચાલો ચાલો ચાલો, નન્નુને ઘેર, નન્નુ આપે છે મિજબાની. આ ચાલી અમારી આગગાડી, આ ચાલી અમારી આગગાડી, જે કોઈ આવશે વચ્ચે તેના થઈ જશે ભાઈ ભૂક્કા, નાના મોટા ઊંચા નીચા, જાડા હો કે સુકા. હે આ ચાલી અમારી આગગાડી, આ ચાલી અમારી આગગાડી, આ ચાલી અમારી આગગાડી, આ ચાલી અમારી આગગાડી. બાની પાસે બંકી ચાલ, નન્નુ હોશે હોશે માલ, અબલખ ઘોડો મબલખ લેર, ભાત ભાત ના જોયા શેર, સીધો રસ્તો વાંકા વેણ, અનેરી ગનેરી ટીપરી ટેન, આઈસન માઈસન વેરી ગુડ મેન. બા ઓ બા, શું છે નન્નુ? ઝટપટ બસ્તુ બારણા ખોલ, આડું અવળું કઈ ના બોલ. અરે પણ છે શું, આંખ પાકા કર્યા? પાકા પાકા કેરી જેવા, દાદાજી ના વાળના જેવા, તારી ને મારી દોસ્તી જેવા, પાકા તે કઈ જેવા તેવા. બોલ જો, એક બે ત્રણ ચાર પાંચ ને છ, સાત આઠ નવ ની પછી આવે એકડે ની મીંડે દસ. અરે શાબાશ,
નન્નુ તને ગણતા આવડી ગયું? જે ફાવે તે પૂછ, આ નન્નુ મરડે મૂછ. આ નન્નુ મરડે મૂછ સાચી વાત છે. જે ગણિત થી ગભરાયેલો રઘવાયેલો હતો તેને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી બધું જ આવડી જાય તો શું કામ ન મરડે મૂછ, હે ને? તો અમે નાટકમાં આ સાથે અહીંયા નાટક પૂરું થાય છે, પણ અમે નાટક આ પૂરું થાય એટલે અમે ઓડિયન્સમાં જતા હતા, આ પણ એમાં હતું, અને એમની સાથે આદાન પ્રદાન થાય, અમે ઓડિયન્સને મળીએ, એ લોકો અમને જોવે, અને એનો અવર્ણનીય આનંદ હતો. હું તો તમને બધાને વિનંતી કરું છું કે સ્વર્ગીય આનંદ લેવો હોય ને તો નાટકમાં કામ કરવું, બરોબર? વર્ષાબેન હા પાડે છે, આંગળી ઊંચી કરે છે. અને બીજું, તમે જો ન કરી શક્યા હો ને તો તમારા છોકરાઓને ખાસ ખાસ નાટકમાં ભાગ લેવડાવજો, આના જેવો સ્વર્ગીય આનંદ છે ને કોઈને નહીં મળે. તો અમે પણ આ કહે, આ અમે અમારે ઘેર જઈએ કે ભાઈ અને આપ સૌનો આભાર, આપ સૌ આવ્યા, અને ખાસ ભવન્સ કલ્ચરલ સેન્ટર નો આભાર માનું છું, લલિતભાઈ નો આભાર માનું છું, આપ સૌનો આભાર.